નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીઝનિંગની રફતારમાં આપ સૌનું સ્વાગત છે. વેરી ગુડ ઇવનિંગ. ઓડિયો વિડીયો ક્લિયર આવી રહ્યો છે? કોમેન્ટમાં જણાવી દેશો. વાહ, વેરી ગુડ ઇવનિંગ. જે મિત્રો અહીંયા આવી ચૂક્યા છે, ફટાફટ એકવાર કોમેન્ટમાં પોતાની અટેન્ડન્સ પણ ડ્રોપ કરી દેશે. સ્ટાર્ટ કરીએ આજનો સેશન. એ પહેલાં બધા જ મિત્રો આપણા આ યુટ્યુબ સેશનને લાઈક કરી દો ઝડપથી. યસ, હાર્દિક રાઠોડ, ભૂમિકા સિંધવ, વેરી ગુડ ઇવનિંગ. સ્ટાર્ટ કરીએ આજનો સેશન. આજે આપણે જોવાના છીએ બેટા રીઝનિંગની રફતારમાં એપિસોડ નંબર 12. 12મો એપિસોડ પહોંચી ગયા છે. 101 એપિસોડ કરવાના છે. કેટલા એપિસોડ? 101. જ્યાં સુધી 101 એપિસોડ આપણા બેન્કિંગના અને રીઝનિંગના નહીં થાય, અને ઇન્ડિવિજ્યુઅલી બંનેના 101 202 એપિસોડ છે આ વખતે આપણે તમને આપવાની ઈચ્છા છે. તો જે મિત્રો અહીંયા યસ તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો આજનો સેશન. સૌ પ્રથમ જે મિત્રોએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી નથી, એ મિત્રો ખાસ આપણો જે આ QR કોડ છે એમાંથી તમે સ્કેન કરીને એક લિંક ઓપન થશે, એ લિંકમાં જઈને તમે આને ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનની અંદર તમને ફ્રી કન્ટેન્ટ્સ મળવાનું છે, સાથે સાથે આપણી લેક્ચર્સની PDF પણ ત્યાં તમને મળશે. એ સિવાય 2023 થી 2024 આખા વર્ષનું કરંટ અફેર પણ ફ્રી ઓફ તમને એપ્લિકેશનની અંદર આપણે આપવાના છીએ. તો જે મિત્રો અહીંયા એપ્લિકેશનની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે, ડાઉનલોડ કરે છે, અને આપણા દરેક લેક્ચર્સની, દરેક યુટ્યુબ સેશનની PDF ક્લાસ નોટ્સ પણ એમાં એક્સેસ કરવા મળે છે. એ સિવાય બેંક એક્ઝામ 2024ને ધ્યાનમાં રાખીને જ્ઞાન લાઈવ તમારા માટે બેંક માટેની સ્પેશિયલ લાઈવ બેચ અત્યારે ચાલુ કરી રહ્યું છે, જેમાં તમે એક જ તૈયારીમાં 4 અલગ અલગ એક્ઝામને ટાર્ગેટ કરી શકો છો, જેમાં 3 ક્લર્ક લેવલની એક્ઝામ છે, SBI ક્લર્ક છે, IBPS ક્લર્ક છે, અને RRB ક્લર્ક છે, અને એક PO એક્ઝામ છે જે પણ ગુજરાતીમાં લેવાય છે. તો 4-4નું લેવલ ઓલમોસ્ટ સેમ હોય છે. જો તમારી ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોય, તમે કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે એક્ઝામ આપી શકો છો. અહીંયા બેચની અંદર તમને એક્ઝામ ક્લિયર ફેકલ્ટી પાસે પ્રી અને મેન્સ બંને જે છે એને ક્લિયર કરવા માટેનું ટોટલી સ્ટ્રેટેજી માર્ગદર્શન આપવામાં આવશે. પ્રી અને મેન્સ ટોટલી સિલેબસ પણ અહીં આપણે કવર કરાવવાના છીએ. 150+ અવર્સના લાઈવ લેક્ચર્સ છે. દરેક લેક્ચર્સની PDF અને પ્રેક્ટિસ શીટ છે તમને મળશે, અને 1 યર આ કોર્સની વેલિડિટી રહેશે. આ કોર્સની જે ફીસ છે એ 9,999 રૂપિયા છે, બટ અત્યારે જો તમે Booster 30 કોડ એપ્લાય કરો છો તો તમને આ કોર્સ 6,999 પરચેસ કરવા મળશે. ઈબુક તમને સાથે ફ્રી ઓફ આપવામાં આવે છે. એપ્લિકેશનની અંદર ઈબુક તમે એક્સેસ કરી શકો છો 1 વર્ષ સુધી. વધારે માહિતી માટે આપણી હેલ્પલાઇનનો કોન્ટેક્ટ કરી શકો છો. એ સિવાય જે મિત્રો રેલવેની તૈયારી કરી રહ્યા છે, 2024ની અંદર રેલવેમાં બમ્પર ભરતી આવવાની છે, ગુજરાતી ભાષામાં જ આવવાની છે. RPF, ALP, Group D, NTPC આ 4-4 એક્ઝામ, અને એ સિવાય SSCની તૈયારી કરી રહ્યા છે મિત્રો માટે MTS ધોરણ 10 પાસ ઉપર, GD ધોરણ 10 પાસ ઉપર, અને CHSL 12 પાસ ઉપર આવવાની છે. ટોટલ વેકેન્સી ઓલ ઓવર ઇન્ડિયામાં 1.5 લાખ આવવાની છે. તો ગુજરાતની અંદર આની આપણે કદાચ 10% ગણીએ તો 1500 જેવી વેકેન્સી તો આપણે અહીંયા મળશે જ, પણ આ વધારે હોય છે, અને ગુજરાતની અંદર વેકેન્સી આ વખતે વધારે રહેશે. બેસ્ટ ટાઈમિંગ અત્યારે એડમિશન આમાં ચાલુ છે. બેસ્ટ ટાઈમિંગ તમારો સવારે 8 વાગ્યાનો રહેશે. ટોટલી આપણે ગુજરાતીમાં કન્ટેન્ટ અહીંયા ભણવાના છીએ. 150+ અવર્સના લાઈવ લેક્ચર છે. દરેક વિષયનું સ્ટડી મટીરિયલ મળશે, ડેઈલી પ્રેક્ટિસ શીટ મળશે, લેક્ચર ટેસ્ટ અને ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ પણ અહીંયા ઇન્ક્લુડેડ છે, અને રેકોર્ડેડ લેક્ચર્સ પણ તમને અહીંયા ફ્રી ઓફ મળવાના છે.
તો આ સ્ટડી મટીરિયલની અંદર તમને આ છ બુકો છે એ પણ મળવાની છે, ભારત પરિચય પાર્ટ વન, પાર્ટ ટુ, સાયન્સ, રિઝનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ. ચાલો, તો જે મિત્રો આ કોર્સ પરચેસ કરવા ઈચ્છે છે એ 6999 પરચેસ કરી શકે છે. અને સ્ટાર્ટ કરીએ આજનો સેશન. ક્વેશ્ચન નંબર 1 ઓન યોર સ્ક્રીન, નીચેનામાંથી કયો શબ્દ છે એ પ્રશ્નાર્થ ચિહ્નને બદલશે અને આપેલ આલ્ફા ન્યુમેરિક શ્રેણીને પૂર્ણ કરશે. ઓપ્શન ઉપર જઈએ તો અહીંયા આલ્ફા ન્યુમેરિક સિરીઝ બંને સાથે છે, ડીઝી ટાઈપો છે 15, 17, 20, 25, અહીંયા 37, 32, 31, 32. તો પેલા સંખ્યાને જ આપણે સોલ્વ કરીએ, 15, 17, 20, 25 અને ખાલી જગ્યા, 15, 17, 20, 25 અને ખાલી જગ્યા. 15 અને 17 નો ડિફરન્સ થશે 2. 15માં 2 નાખો 17, 17માં 3 નાખો તો 20, 20માં 5 નાખો તો 25. 2, 3, 5 એટલે અવિભાજ્ય સંખ્યા દેખાડે 5, પછી તરત અવિભાજ્ય સંખ્યા આવશે 7. 25 વત્તા 7 એટલે અહીંયા 32 થી સ્ટાર્ટ થતો હોય એવો ઓપ્શન જોઈએ. 32 થી આ સ્ટાર્ટ નથી થતો, અહીંયા 32 છે, અહીંયા 31 છે, આ ન આવે, 32 અહીંયા છે. હવે ઝેડ અને વાય માંથી કોઈક એક બનશે. યસ, ગણિતનો લેક્ચર બેટા હમણાં થોડાક સર બીઝી છે એટલા માટે મેથ્સનો લેક્ચર આપણે રાખ્યો નથી. હમણાં થોડાક દિવસ આ મંથમાં મેથ્સનો લેક્ચર બહુ ઓછો આવશે. હા, આ સિલેબસ છે ગુજરાતની પીએસઆઈ એક્ઝામ છે, ગુજરાતની કોન્સ્ટેબલ એક્ઝામ છે, એ સિવાય સીસીઈની મેન્સની એક્ઝામ છે, એમના માટે હેલ્પફુલ રહેશે. એપ્લિકેશનમાં બેટા કરન્ટ્સની પીડીએફ મળે જ છે. આપણી હેલ્પલાઇનમાં કોલ કરીને પૂછજો એને કે કરન્ટ્સ અફેરની પીડીએફ કઈ જગ્યાએ મળશે, એટલે તમને એ ગાઈડ કરશે. બરાબર છે, યસ, પીડીએફ મળશે બેટા. પીડીએફ તમે ડાઉનલોડ નહીં કરી શકો, એની પ્રિન્ટ નહીં નીકળી શકે, ડ્યુ ટુ સેફ્ટી પર્પઝ. આપણે અહીંયા પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો, વાંચી શકો છો, બટ એપ્લિકેશન ઓપન કરીને જ એક્સેસ થશે. એપ્લિકેશન ઓપન કર્યા વગર તમે ડાયરેક્ટલી મોબાઈલમાં ફાઇલ સ્વરૂપે સેવ કર્યા વગર એને વાંચી શકો છો, એક્સેસ કરી શકો છો. ચલો, હવે અહીંયા આપણી પાસે બે ઓપ્શન બચે છે. મૂળાક્ષર ચેક કરીએ, MPSV ખાલી જગ્યા, MPSV ખાલી જગ્યા, એમ થી પી, NO અને P 3 નો ગેપ, P થી S, QRS 3 નો ગેપ, STV, TUV 3 નો ગેપ, તો U+3 નો ગેપ કરો તો, સોરી, V+3 નો ગેપ, V પછી WX અને Y આવવો જોઈએ. અહીંયા Y મળશે, 32Y ઇઝ યોર રાઇટ આન્સર. ઓપ્શન D ઇઝ યોર કરેક્ટ. વેરી ગુડ. ત્યારબાદ આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. અરુણોદયની ઓફિસથી શરૂ થાય છે, પૂર્વ તરફ 5 કિલોમીટર ડ્રાઈવ કરે છે પૂર્વા તરફ, પછી જમણો વળાંક લે છે નીચે તરફ 4 કિલોમીટર જાય છે, પાછો જમણે વળે છે એટલે આ તરફ વળશે, 5 કિલોમીટર ડ્રાઈવ કરે છે, તે પછી જમણો વળાંક લે છે, ફરીથી જમણો એટલે ઉપરની તરફ જશે અને 3 કિલોમીટર ડ્રાઈવ કરીને એક દુકાન પર અટકી જાય છે. હવે તે દુકાનથી તેની ઓફિસ સુધી પહોંચવા માટે તેણે કઈ દિશામાં વાહન ચલાવવું જોઈએ અને બધા વળાંક માત્ર 90 ડિગ્રી છે. જોવા જઈએ તો ઇઝી છે, એઝ્યુમ કરીને પણ આ એક્ઝામ્પલ મને જવાબ મળી ગયો છે. જવાબ અહીંયા તમને મળશે ઓપ્શન D ઉત્તર કદાચ, પણ ડાયાગ્રામ જેને ખબર નથી પડતી ખાસ ડાયાગ્રામ ડ્રો કરીને જ અહીંયા સોલ્વ કરે. પેન પેપર બધા મિત્રો પ્લીઝ કાઢી રાખો, એટલે જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ અહીંયા સોલ્વ કરવાનું થાય તો ફટાફટ કરી શકાય. એટલે તમે CC આપવાના હોય તો પણ આ સેશન તમારા માટે હેલ્પફુલ રહેશે. ગુડ ઇવનિંગ તેજસભાઈ, વેરી ગુડ ઇવનિંગ મિત્રો. મારા પરમ મિત્ર અને મારા સ્ટુડન્ટ્સ એવા તેજસભાઈ રાઠોડ પણ આજે અહીંયા મારી સાથે જોઈન થયા છે. ગુડ ઇવનિંગ. સ્ટાર્ટ જ્યાંથી થયું ત્યાં જ પૂરું થાય ના થાય બેટા, અહીંયા 4 કિલોમીટર ને અહીંયા 3 કિલોમીટર એટલે સ્ટાર્ટ થાય ત્યાંથી જ પૂરું ના થાય. હાર્દિક ભાઈ કુછ ગડબડ હૈ આપકા, ડાયાગ્રામ સહી સે બના નહીં હૈ. જોવો અહીંયા કરીએ સોલ્વ. પૂર્વ દિશા તરફ 5 કિલોમીટર ડ્રાઈવ કરે છે, આ ઓફિસથી નીકળો, આ ઓફિસ છે, 5 કિલોમીટર ચાલે છે, અહીંયા આવીને ઊભો રહી ગયો.
પછી જમણી બાજુ વળે છે અને 4 કિલોમીટર ડ્રાઈવ કરે છે, જમણી બાજુ નીચેની તરફ 4 કિલોમીટર ડ્રાઈવ કર્યું, ફરી જમણી બાજુ વળે છે, 5 કિલોમીટર ડ્રાઈવ કરે છે, ફરી જમણી બાજુ વળીને 5 કિલોમીટર ડ્રાઈવ કર્યું, પછી જમણો વળાક લે છે. હવે અહીંયાથી જમણો વળાક લે એટલે ઉપરની તરફ જાય છે, પણ એ 3 કિલોમીટર જાય. હવે આવ્યો 4, જાય છે 3, એનો મતલબ આ 3 ચાલ્યો, આ ટોટલ 4 છે, તો હજી 1 આટલું ડિસ્ટન્સ બાકી રહેશે. અને અહીંયા દુકાન છે, અહીંયા દુકાને ઊભો રહી ગયો, કંઈક વસ્તુ લેવા ઊભો રહી છે દૂધ લેવા માટે. અને દુકાનથી એને ઓફિસ પહોંચવું છે, અહીંથી ઓફિસ જવું હોય તો એને ક્યાં જવું પડે, તો કે ઉપર જવું પડશે, ઉત્તર દિશા તરફ. જવાબ આવશે ઓપ્શન ડી, ઇઝ યોર રાઈટ આન્સર. આટલો ઇઝી ક્વેશ્ચન છે બેટા, અને આ રેલવેની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એમટીએસની ફરીથી ભરતી, હા બેટા, એમટીએસની ભરતી પણ આવવાની છે. સીએચએસએલની નોટિફિકેશન પણ એપ્રિલમાં દર વર્ષે આવે છે, આ વખતે પણ એપ્રિલમાં નોટિફિકેશન આવવી જોઈએ, એટલે આપણે પણ સીએચએસએલ માટે તૈયારી શરૂ કરી દેવાની છે. પાણી પહેલાં પાળ બાંધવા માંડો, એટલે સીએચએસએલ માટે પણ આપણે ન્યૂ બેચ છે હમણાં ટૂંક જ સમયમાં લોન્ચ કરવાના છીએ. અત્યારે એક બેચ આપણી ચાલુ છે અને બીજી ફ્રેશ બેચ પણ વેકેન્સીઝ જ્યારે આઉટ થશે, નોટિફિકેશન આવશે, એટલે તરત જ બહાર પાડવાના છીએ. અને જે મિત્રો સીસી આપે છે એના માટે તો ઇઝી રહેવાની છે. સીસી આપે છે જેને સીસી તૈયારી કરી છે એમના માટે એ ઇઝી જ રહેશે. હવે સીએચએસએલની નોટિફિકેશન આવી ગઈ છે, મને એકચ્યુઅલી ખ્યાલ નથી બેટા, હું ચેક કરી લઈશ. એપ્રિલમાં આવવાની કીધેલી છે, આવેલી છે કે નથી આવેલી ખ્યાલ નથી. આજ સવારે જ ડિસ્કશન, સવાર સુધી તો નથી આવી, પછી ખબર નહીં, જોઈએ. હશે તો કાલ આપણે તમને પ્યોર જાણકારી આપી દેશું. સંખ્યાઓમાં નીચેનામાંથી કયું વિનિમય આપેલ સમીકરણને યોગ્ય બનાવશે, એટલે કે કયા બે ચિહ્નોને ઇન્ટરચેન્જ કરવાથી આ સમીકરણ સાચું થાય. જવાબ અહીંયા તમારે 9 જોઈએ છે, એમ તો જો કે 9ને ચેન્જ કરવાનો કીધો છે. એ બી સી કે ડી, હા. હમણાં બેટા આ વીક માટે તમને રિઝનિંગ વધારે શીખવા મળશે, મેથ્સમાં થોડાક સર હાલ બિઝી છે, એટલે મેથ્સના લેક્ચર ડેઇલી પોસિબલ હમણાં નહીં થાય યુટ્યુબ ઉપર. ઓકે, યસ. બોલો, કયા બે ચિહ્નોને ચેન્જ કરવાથી આપણું આ ઇક્વેશન છે એ સાચું બનશે. પહેલું છે 2 અને 4, 2 અને 4 ઇન્ટરચેન્જ કરો, અહીંયા 4 મૂકી દો, અહીંયા 2 મૂકી દો, તો પહેલાં તો 10 ભાંગ્યા 8 અને અહીંયા ગુણ્યા 4, 10 ભાંગ્યા 8 ગુણ્યા 4, તો 4 2 8, 2 5 10, એટલે આટલાનો જવાબ 5 આવે. 5 વત્તા 6 11, 11માંથી 4 કાઢો ને બેટા તો અહીંયા 9 નહીં આવે, 7 વધશે, એટલે પહેલું તો પોસિબલ નથી. બીજું કહે છે 6 અને 8ને ઇન્ટરચેન્જ કરો, એટલે કે અહીંયા મૂકી દો 6, અહીંયા મૂકી દો 8, તો અહીંયા તમારું બનશે 10 ભાંગ્યા 6 ગુણ્યા 2, 10 ભાંગ્યા 6 ગુણ્યા 2, 2 3 6, પણ 10 ના છેદમાં 3 વધશે, એટલે જવાબ અપૂર્ણાંકમાં આવશે, આ પણ પોસિબલ નથી. 9 અને 10ને ઇન્ટરચેન્જ કરવામાં આવે તો, એટલે કે આ 10ની જગ્યાએ 9 અને 9ની જગ્યાએ 10, તો આ બનશે 2 ગુણ્યા 9 ભાંગ્યા 8, 2 4 8, 9ના છેદમાં 4 વધે, આજુબાજુમાં કંઈ ગુણાકાર નથી, એટલે આ પણ પોસિબલ ન થાય, આ પણ નહીં થાય, આ પણ નહીં થાય. છેલ્લે ઓપ્શન ડી બચે છે, ડીને ટ્રાય કરો. 2 અને 8, આ 2ની જગ્યાએ 8 મૂકી દો, 8ની જગ્યાએ 2 મૂકો, તો 10 ભાંગ્યા 2, એટલે અહીંયા આવશે 5 ગુણ્યા 8 +6 -4, 8 × 5 = 40, 40 + 6 - 4, 46 - 4 તો 42 વધે, 9 તો ત્યાંય નથી આવતું બેટા, કંઈક આપણે મિસ્ટેક કરી રહ્યા છીએ. જોઈએ શું આન્સર આવે છે. ઓકે, પહેલામાંથી જવાબ આવી જાય છે, પહેલામાંથી આપણને આન્સર ના મળ્યો એટલે આપણે કંઈક મિસ્ટેક કરી. 2 અને 4ને ઇન્ટરચેન્જ કરો, એટલે અહીંયા 4 અને અહીંયા 2 આવશે. 10 × 4 = 40, 40 × 8, એટલે 8 × 5 = 40, આમાંથી જવાબ મળશે 5, 5 + 6 - 2. ઓકે, અહીંયા આપણે 4 જ લીધા હતા, મારા ખ્યાલથી મેં 2 લેવાનું ભૂલી ગયો, તો અહીંયા 5 + 6 - 4 આપણે કરી દીધેલા હતા. 5 + 6 = 11, 11 - 2 તમને મળશે 9, પહેલાંથી જ આપણને જવાબ મળી જાય છે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, કન્ડિશનલ કોડિંગ મળે છે.
કન્ડિશનલ કોડિંગની અંદર તમને ત્રણ કન્ડિશન આપી છે. પહેલી કન્ડિશન, જો પ્રથમ તત્વ એટલે કે એલિમેન્ટ તમને પ્રતીક આપેલો હોય અને છેલ્લે એક નંબર આપેલો હોય તો તમારે આ બંને માટેના કોર્સ શું કરવાના છે, એકબીજા સાથે સ્વાઇપ કરાવવાના છે, એટલે કે બંનેના ઇન્ટરચેન્જ કરાવી દેવાના છે. સેકન્ડ કે છે, પ્રથમ તત્વ એક વિષમ સંખ્યા, વિષમનો મતલબ થશે બેટા એકી સંખ્યા, અને છેલ્લે એક બેકી સંખ્યા હોય તો પ્રથમ અને છેલ્લા ઘટક બંનેને પહેલું છેલ્લું છે એનો કોડ તમારે ફાઈ લઈ લેવાનો છે. અને ત્રીજી કન્ડિશન કહે છે, બીજા અને ત્રીજા તત્વ બંને પ્રતીકો હોય તો ત્રીજા ઘટકો બીજા તત્વ માટેના કોડ હોવા જોઈએ, એટલે ત્રીજો ઘટક બીજા તત્વ માટે બની જશે. હવે આપણી પાસે અહીંયા કોડ જુઓ તો શું છે, આ બંનેને લેવાના નથી, આ વચ્ચેનો કોડ છે ત્રણ, પછી લેસ ધેન, પાંચ ઉદ્ગાર ચિહ્ન અને બે. હવે આ પ્રથમ તત્વ પ્રતીક અહીંયા સંખ્યા છે એટલે પહેલી જોડી નહીં બને. બીજી પ્રથમ તત્વ એક એકી સંખ્યા, તો કે યસ સર અહીંયા એકી સંખ્યા છે. છેલ્લું તત્વ બેકી સંખ્યા, બેકી સંખ્યા પણ દેખાય છે, એનો મતલબ આ કન્ડિશન એપ્લાય થાય. હવે બીજું અને ત્રીજો ઘટક બંને પ્રતીક નથી, બીજું અહીંયા પ્રતીક છે, સિમ્બોલ છે, પણ પાંચ પ્રતીક નથી, એટલે ત્રીજી કન્ડિશન એપ્લાય ન થાય. માત્ર એક જ કન્ડિશન એપ્લિકેબલ અહીંયા થશે. હવે અહીંયા તમે જુઓ તો કન્ડિશનમાં એવું કીધું છે કે જો પ્રથમ તત્વ એકી અને છેલ્લે એક બેકી સંખ્યા મળતી હોય તો બંનેને ફાઈ તરીકે કોડ કરવા, એટલે ત્રણનો કોડ તમારે ફાઈ લેવાનો છે, બેનો કોડ ફાઈ લેવાનો છે, બાકી વચ્ચેના કોડ છે તમારે અહીંથી ગોતી લેવાના છે. અહીંયા માટે મળશે તમને એફ, પાંચ માટે તમને લેવાનો છે કે, અને ઉદ્ગાર ચિહ્ન આપેલો છે એના માટે તમારે લેવાનો છે વી. ફાઈ એફ કે વી અને ફાઈવ, ફાઈવ એફ કે વી અને ફાઈવ, ઓપ્શન બી જવાબ સાચો બનશે. હર હર મહાદેવ સમીરભાઈ, હર હર મહાદેવ. નેક્સ્ટ વન ક્વેશ્ચન ફાઈવ. જો આઠ ત્રણ પાંચ છ ચાર સાત નંબરના દરેક એકી અંકમાં બે ઉમેરવામાં આવે અને આઠ ત્રણ પાંચ છ ચાર સાત નંબરના દરેક બેકી અંકમાંથી ત્રણને બાદ કરવામાં આવે તો આ રીતે બનેલી નવી સંખ્યામાં ડાબેથી બીજા અને જમણી બાજુના બીજા અંકનો સરવાળો કેટલો થાય? એઇટ થ્રી ફાઈવ સિક્સ ફોર સેવન. હવે ઘણા મિત્રો એવું કરશે કે આમાં બધામાં જે કંઈ કીધું છે બધામાં એકી સાથે ચેન્જ કરશે, એટલે કે એકી અંક દેખાય છે તો એકી અંક અહીંયા છે, પછી અહીંયા છે અને અહીંયા છે, તો એકી અંકમાં બે ઉમેરશે અને બેકી અંકમાંથી આ બેકી છે તો બેકીમાંથી ત્રણ બાદ કરે, હવે નવી સંખ્યા એક બનાવશે અને પછી જોહે કે ડાબેથી બીજો અને જમણી બાજુનો બીજો અંક જે છે એનો સરવાળો કેટલો થાય. તો બધાને કરવાની બેટા જરૂર શું છે, પહેલાં મને એ કહો. આખાને સોલ્વ કરવાની જરૂર જ નથી, અહીંયા તમે ખાલી માત્ર ને માત્ર જે કીધું છે ને એ બે જ આંકડામાં પ્લસ કે માઇનસ જે થતા હોય એ કરો ને ભાઈ. એટલે કે આપણને ડાબી બાજુથી બીજો કીધો છે તો આ ડાબી બાજુથી પહેલો અને બીજો અંક છે ને એ ત્રણ છે, અને ત્રણ છે તો એકી છે, તો એકીમાં તમારે બે ઉમેરવાના કીધા એટલે અહીંયા મળશે પાંચ. એક આ પાંચ લેવાનો છે અને જમણી બાજુથી બીજો, જમણી બાજુથી બીજો આ ચાર છે, ચાર બેકી છે અને બેકીમાંથી ત્રણ બાદ કરવાના છે તો ચારમાંથી ત્રણ બાદ કરો તો અહીંયા એક વધશે, અને હવે આ બે અંક મળી ગયા તો આ બેનો સરવાળો કરો, પાંચ વળતા એક છ મળશે, તો ઓપ્શન ડી જવાબ મળી જશે. બધામાં પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. ડી ઇઝ યોર રાઈટ આન્સર. યસ, સમજાણું બધાને? ફટાફટ એકવાર બધા જ મિત્રો કોમેન્ટ બોક્સમાં એકવાર થમ આપી દેશે જો સમજાણું હોય તો, એટલે મને ખ્યાલ આવે કે ના તમને ખબર પડી રહી છે. એક્ઝેક્ટલી. નેક્સ્ટ ક્વેશ્ચન, બધા દીવા ફાનસ છે, બધા ફાનસ મસાલ છે, બધી ટોર્ચ મીણબત્તી છે, ટોર્ચ અને મીણબત્તી, દીવા ફાનસ મસાલ,
અહીંયા કાંઈક મિસ્ટેક છે, આ ટોર્ચ માટે આપણે નક્કી નહીં કરી શકીએ, કારણ કે આ ટોર્ચનું અહીંયા ગુજરાતી લીધું નથી, આનું ગુજરાતી, આ ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ આનું થયું નથી. ઓકે, કોઈ વાંધો નહીં, ટોર્ચને થોડીક વાર માટે રાખીએ. પેલું જુઓ, કેટલીક મીણબત્તી દીવા છે, મીણબત્તી આપણે કદાચ કેટલાક બધી ટોર્ચ મીણબત્તી છે તો આપણે અહીંયા ટોર્ચને કહી દઈએ સપોઝ મસાલ, બધી જ મસાલ છે એ દીવા છે, સોરી મીણબત્તી છે. તો કેટલીક મીણબત્તી દીવા થાય, તો કે યસ, કેટલીક મીણબત્તી દીવા થશે, પેલું સાચું છે. પછી બધા ફાનસ દીવા છે, તો બધા ફાનસ દીવા ના કહી શકાય, કારણ કે દીવા અંદર છે, ફાનસ બહાર છે. બધા દીવા ફાનસ થઈ શકે, પણ બધા ફાનસ દીવા ના થઈ શકે, અને કોઈ ફાનસ એ દીવો નથી. હવે કેટલાક ફાનસ છે દીવા થશે, કારણ કે દીવાનું સર્કલ આખે આખું ફાનસની અંદર છે, તો આ પણ ખોટું છે. માત્ર વિધાન એક અનુસરે છે, ઓપ્શન સી જવાબ સાચો બનશે. સી ઇઝ યોર રાઈટ આન્સર. યસ, સિલોગ્સ સીસીની એક્ઝામમાં બેટા 3-4 પ્રશ્ન પૂછાય છે દરેક શિફ્ટમાં. તમે એનાલિસિસ જોશો ને તો દરેક શિફ્ટની અંદર તમને 3-4 ક્વેશ્ચન છે એ મળશે. નેક્સ્ટ વન, 5 વિદ્યાર્થીઓ 1, 2, 3, 4, અને 5 કેન્દ્રથી દૂર એક ગોળાકાર ટેબલની આસપાસ બેઠા છે. મોઢું કેન્દ્રથી દૂર છે એટલે વિરુદ્ધ દિશામાં છે એવું કહે છે. આ 5 વિદ્યાર્થીઓ બધાના મોઢા કેન્દ્રની વિરુદ્ધ દિશામાં છે. 3 છે એ 4 જમણી બાજુએ બીજા સ્થાને અને 5 તાત્કાલિક ડાબી બાજુએ બેઠેલું છે. 4 જમણી બાજુ 4 અહીંયા છે, જમણી બાજુએ બીજું સ્થાન પહેલું નહીં ને બીજું સ્થાન અહીંયા 3 છે, અને 5 તાત્કાલિક ડાબી બાજુએ 3 રાખવું છે. 5 તાત્કાલિક ડાબી બાજુએ 3 એટલે 5 જો અહીંયા રાખો તો તાત્કાલિક ડાબી બાજુ કાંટાની દિશામાં 3 મળશે. તો આ રીતે સેટ થશે. પછી આગળ 3 અને 4 એકના તાત્કાલિક પાડોશીઓ છે. ઓકે, આપણે કંઈક મિસ્ટેક કરી છે, કારણ કે 3 અને 4 એકના પાડોશીઓ હોય તો 5 અહીંયા નહીં આવે. એટલે ફરીથી પેલું સ્ટેટમેન્ટ જુઓ, 3 છે એ, ઓકે માય મિસ્ટેક, 4 જમણી બાજુએ બીજા સ્થાને અહીંયા 3 છે અને 5 તાત્કાલિક ડાબી બાજુએ છે, મોઢું બહાર છે એટલે 5 તમારે અહીંયા રાખવું પડશે. 5 અહીંયા રાખો તો તાત્કાલિક ડાબી બાજુએ 3 તમને મળશે, બહારની તરફ મોઢું હોય તો કાંટાની વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ મળશે, એટલે 5 સ્થાન અહીંયા થશે બેટા. અને હવે બરાબર છે, 3 અને 4 એકના પાડોશીઓ છે, એક અહીંયા આવશે, અને કયું વિધાન સાચું છે તમારે કહેવાનું છે. બાકી રહેલું સ્થાન અહીંયા છે એ 2 વધશે. પહેલું વિધાન, 1 અને 2 4 નજીકના પાડોશી છે. 1 અને 2 4 નજીકના પાડોશી છે, તો પહેલું વિધાન સાચું છે. બીજું, 1 એ 5 ડાબી બાજુએ ત્રીજો બેઠો છે, 5 અહીંયા છે ડાબી બાજુ એટલે કાંટાની વિરુદ્ધ દિશામાં થશે. પહેલું, બીજું અને ત્રીજું અહીંયા 4 છે, 5 નથી, એટલે આ પણ ખોટું થશે. બીજું, 2 1 જમણી બાજુએ બીજા સ્થાને બેઠો છે, 1 અહીંયા છે જમણી બાજુ કાંટાની દિશામાં, પહેલું નહીં ને બીજું સ્થાન અહીંયા 5 છે, 2 નથી, એટલે આ પણ રોંગ થશે. ડી, 5 તાત્કાલિક ડાબી બાજુએ 2 બેઠો છે, 5 તાત્કાલિક ડાબી બાજુએ નહીં પરંતુ જમણી બાજુએ 2 બેઠો છે, તો પહેલું વિધાન જ સાચું છે. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. યસ બેટા, કાલે મોર્નિંગમાં લેક્ચર હશે આપણો, કાલે મોર્નિંગમાં હશે, નહીં તો આપણો 4:30 ઇવનિંગમાં હશે, બેમાંથી કોઈક એક ટાઈમિંગ આપણો હશે. બને ત્યાં સુધી કાલે મોર્નિંગમાં જ 9:30 વાગે, સો ડોન્ટ વરી. નેક્સ્ટ વન, ઇનઇક્વાલિટીઝ, ટી ઇઝ ઇક્વલ ટુ એસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ લેસ દેન ઓર ઇક્વલ ટુ યુ ગ્રેટર દેન પી લેસ દેન ક્યુ. તારણ 1, એસ ગ્રેટર દેન ક્યુ અને એ લેસ દેન ટી. આ જે બેચના સ્ટુડન્ટ છે, જે મિત્રો મારી પાસે પ્રતિષ્ઠા બેચમાં, પ્રારંભ બેચમાં ભણી ગયા છે, એમને આ બહુ ઇઝી લાગશે. અને અત્યાર સુધીની શિફ્ટમાં તો પૂછાણું નથી, એનો મતલબ આ કદાચ આપણને પ્રીમાં ન પૂછે તો મેન્સમાં તો પૂછાઈ શકે છે, મેન્સની અંદર આ પૂછાઈ શકે છે.
ચલ શું મળે છે? બંને ખોટા છે. વાહ, સમીરભાઈનો જવાબ આવી ગયો, બંને ખોટા છે. કરવાનું કાંઈ ન હોય બેટા, જો અહીંયા બંને વચ્ચે રિલેશન છે એ ચેક કરવા માટે પહેલાં બે જણાએ ગોતો તો એસ અને ક્યુ અહીંયા છે. એસથી ક્યુ વચ્ચે જેટલા પણ સિમ્બોલ છે ને એ સિમ્બોલમાં તીરની દિશા જોવાની છે. ઓલા તીર છે ને અણી, આ બધાના તીર એક જ સાઈડ જવા જોઈએ, કાં તો બધા લેફ્ટ સાઈડ હોવા જોઈએ, કાં તો બધા રાઈટ સાઈડ હોવા જોઈએ. જો સામે સામે તીર ભટકાય છે અથવા અલગ અલગ દિશામાં જતા હોય તો એ ક્યારેય રિલેશન ના બનાવે. પણ અહીંયા જુઓ તો આ પહેલાં વહેલા જ આ બે તીર સામે સામે ભટકાય છે, તો પહેલું તારણ ક્યારેય અહીંયા ફોલો ના થાય બેટા. બીજું, એ થી લઈને ટી સુધી એ અહીંયા પર છે, ટી અહીંયા પર છે. એ થી ટી અહીંયા રિલેશન બને તો કે યસ બને, કારણ કે ઇક્વલ ટુ સિવાય અહીંયા જે તમને રિલેશન આપ્યું છે રિલેશન પોસિબલ છે, એટલે એ અને ટી વચ્ચે રિલેશન બનશે. એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એ. પણ અહીંયા તમને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ નો સિમ્બોલ મળે છે, અહીંયા તમને એ લેસ દેન ટી લેસ દેન નો સિમ્બોલ મળે છે. એટલા માટે બીજું પણ પોસિબલ નથી. ન તો તારણ એક કે ન તો તારણ બે સાચું છે. વેરી ગુડ, ચાલો બંને ખોટા છે એવો આન્સર આવે છે. બધા મિત્રો સાચા છે, એટલે કે ઓપ્શન બી જવાબ સાચો બનશે. આઠમામાં બી પટેલ આસ્થા, પછી સમીર પટેલ. વેરી ગુડ. નેક્સ્ટ વન, એક વર્ગના તમામ 38 વિદ્યાર્થીઓ ઉત્તર તરફ મુખ રાખીને સીધી હરોળમાં ઊભા છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બેટા આપી દીધી છે 38. હવે અશોક જે છે એ જમણા છેડેથી 16મા સ્થાને છે. અશોકનું સ્થાન આ જમણા છેડેથી 16મું છે, અને અરુણા ડાબા છેડેથી 19મા સ્થાને છે. અરુણા છે તો અશોક અને અરુણા વચ્ચે કેટલા વ્યક્તિઓ ઊભા છે? અરુણાનું સ્થાન 19મું છે, એ ડાબા છેડેથી આપ્યું છે. અશોકનું સ્થાન જમણા છેડેથી આપ્યું છે. મારે વચ્ચે બેસેલા વ્યક્તિ ગોતવો હોય તો બટ ઓબ્વિયસ વસ્તુ છે, કાં તો મારે અશોકને ડાબી બાજુથી ગોતવો પડે, કાં તો અરુણાને જમણી બાજુથી ગોતવી પડે. તો એવું કરીશ, અરુણા ભલે 19મા સ્થાને બેઠી, અશોકને છે એ હું ડાબી બાજુથી ફાઇન્ડ કરી લઈશ. તો કુલ ઇઝ ઇક્વલ ટુ આપણું ઇક્વેશન છે એમ પ્લસ એન માઇનસ વન. કુલ વ્યક્તિઓ આપ્યા છે 38, એક બાજુથી સ્થાન લઈ લો 16મું પ્લસ એન માઇનસ વન. 16માંથી એક જાય તો 15 આવશે. 38 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 8માંથી 5 જાય તો 3, અહીંયા સ્થાન મળશે 23મું. એટલે અશોકનું સ્થાન છે ને 23મું છે, એટલે આ સાઈડથી તમે ગણતા ગણતા આવશો તો અરુણા પછી અશોક અહીંયા ક્યાંક 23માં સ્થાને ડાબી સાઈડથી બેઠો હશે. આ સાઈડથી તો 16મું છે, આને તમે ખસેડો તો ખસેડી લો, પણ આની જરૂર નથી, હવે આને આપણે કાઢી નાખીએ. તો એ 19 છે, અહીંયા 23 છે, વચ્ચે કેટલા બેસે? તો કે 20, 21 અને 22, ત્રણ જણા જ બેઠા હોય. 20મો, 21મો અને 22મો જણો, ત્રણ જણા ઓપ્શન સી કરેક્ટ થશે. ક્લિયર છે? સમજાય છે? વેરી ગુડ. નેક્સ્ટ વન, નીચેના અક્ષર સંખ્યા પ્રતીક શ્રેણીનો સંદર્ભ લો અને પ્રશ્નનો જવાબ આપો. ડાબી બાજુથી તમને સિમ્બોલ છે, સંખ્યા છે અને મૂળાક્ષરો આપ્યા છે, ત્યાંથી આપણે જમણો છેડો ગણશું. અહીંયા એવું કહે છે કે એવી કેટલી સંખ્યાઓ છે કે જેની આગળ, એવી કેટલી સંખ્યાઓ છે કે જેની આગળ સિમ્બોલ આવે છે, પ્રતીક આવે છે, અને તરત જ પછી કીધું છે, અહીંયા પછી લખતા ભૂલાઈ ગયું છે, તરત જ પછી અહીંયા વ્યંજન આવે. સિમ્બોલ સંખ્યા અને વ્યંજન આવવાનું છે, એટલે એક અહીંયા બનશે. સિમ્બોલ છે, સંખ્યા નથી. સિમ્બોલ સંખ્યા વ્યંજન ત્રણે ત્રણ છે, એટલે અહીંયા બનશે. સિમ્બોલ છે, સંખ્યા નથી. સિમ્બોલ છે, સંખ્યા નથી. સિમ્બોલ છે, સંખ્યા નથી આપેલી. સિમ્બોલ છે, સંખ્યા નથી. સિમ્બોલ સંખ્યા, સિમ્બોલ સંખ્યા નથી. સિમ્બોલ સંખ્યા વ્યંજન ત્રણે ત્રણ છે, સિમ્બોલ અને સંખ્યા નથી. તો ત્રણ જ પેર બનશે, વધારે નહીં બને. ઓનલી 3 પેર આન્સરમાં મળશે. ઓપ્શન એ જવાબ સાચો બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આવા પ્રકારના ક્વેશ્ચન છે ને એ આજે સીસીની એક્ઝામમાં બપોરની શિફ્ટમાં હતા. આપણા સ્ટુડન્ટ છે જે એક્ઝામ દેવા ગયા હતા, એમને કીધેલું કે સર આલ્ફાબેટ અને નંબર ટેસ્ટમાં ડાબેથી અને જમણી બાજુથી ગણવાવાળા ક્વેશ્ચન છે,
તરત સ્વર હોય, તરત વ્યંજન હોય એવા ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા. નેક્સ્ટ વન, નીચેના સમૂહોની સંખ્યાઓ જે રીતે સંબંધિત છે તે જ રીતે એવો સમૂહ પસંદ કરો જેમાં સંખ્યાઓ આપેલ સમૂહની જેમ જ સંબંધિત હોય. એટલે એનાલોજીનો પ્રશ્ન પૂછેલો છે. સિમિલર સેટ, આના પણ બે ક્વેશ્ચન ગઈકાલની શિફ્ટમાં હતા, આજની શિફ્ટમાં પણ ક્વેશ્ચન્સ હતા. સિમિલર સેટવાળા કાલ બે સિમિલર સેટવાળા અને બે પ્યોર એનાલોજીવાળા ક્વેશ્ચન હતા. એટલે ટોટલ ચાર ક્વેશ્ચન એનાલોજીમાંથી હતા અને એ આવવાના જ, એરિથમેટિક રિઝનિંગમાં આવે છે એટલા માટે. 14, 60 અને 16 આ ત્રણ વચ્ચે કોઈક રિલેશન બની રહ્યું છે, આ ત્રણ વચ્ચે પણ કંઈક રિલેશન બની રહ્યું છે, ફાઇન્ડ આઉટ કરો. જેને મળી જાય એ કોમેન્ટમાં આન્સર આપશે. હા બેટા, સીસીમાં આજ રાતે આપણો સેશન છે. તમને ચારે ચાર શિફ્ટનું એનાલિસિસ કરીને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે એ તમને આપવામાં આવશે. સી આવે છે, વેરી ગુડ. અહીંયા જો આવું કરેલું છે, પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા આ બંનેનો સરવાળો છે 16 વત્તા 14, એને ગુણ્યા કર્યા છે 2. 16 + 14 થશે 30, 30 ડબલ કરવામાં આવશે તો અહીંયા તમને મળશે 60. એ જ રીતે અહીંયા પહેલી અને છેલ્લી સંખ્યા સરવાળો કરો, 15 વત્તા 25 ગુણ્યા કરો 2. 15 વત્તા 25 કરવામાં આવશે તો જવાબ આવશે તમારો બેટા 40. 40 ડબલ 80 થાય, 80 આવશે સેન્ટરમાં અહીંયા. તો સેમ આ લોજિક છે, ક્યાં એપ્લાય કરી શકાશે? તો કે સાહેબ 15 અને 21 કરવામાં આવે તો 15 અને 21 તમને મળશે 6 અને 36. 36 ડબલ છે એ તમને 72 મળે, 120 ના મળે. 40 અને 20 60 મળે, 60 ડબલ 120 થાય, અહીંયા 30 આપ્યું ના બને. 19 અને 21 સરવાળો કરશો 40 થશે, 40 ડબલ 80 બને. ઓપ્શન સી જવાબ સાચો બનશે. સી ઇઝ યોર કરેક્ટ આન્સર, વેરી ગુડ. વાહ, આવું ઇઝી આવી જાય તો મજા આવે. આવું ઇઝી આવે તો પરીક્ષામાં આપણે લોજિક પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. પણ ક્યારેક એવા હેવી લોજિક આવી જાય છે કે જેથી આપણને ખ્યાલ આવતો નથી. યસ, રાધે રાધે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12, 16:2, 36:3, 64:0 ખાલી જગ્યા. આ પણ મસ્ત પ્રશ્ન છે. એ બી ઇઝી હે? તો કે યસ, અહીંયા આ શિફ્ટમાં જે ક્વેશ્ચન પૂછાણા એ ઇઝી છે. 16 વર્ગમૂળ નીકળે, 36 પણ નીકળે, 64 પણ નીકળે. અહીંયા 16 વર્ગમૂળ કાઢશો તો 4, અહીંયા 36 વર્ગમૂળ કાઢશો તો 6, 64 કાઢો તો 8. હવે 4માંથી 2 જોઈએ છે તો 4 ભાંગ્યા 2 કરો તો તમને 2 મળી જાય. 6માંથી 3 જોતા હોય તો 6 ભાંગ્યા 2 કરો તો તમને 3 મળી જાય. 8 ભાંગ્યા 2 હવે જવાબમાં આવે એટલે કે 4 બનવા જોઈએ. ઓપ્શન બી કરેક્ટ થશે. નેક્સ્ટ વન, દેવ તેની હોસ્ટેલના ગેટથી, આ તમારે જાતે કરવાનો છે, હું બોલું છું, સમજી લો પ્રશ્ન અને થોડુંક માઇન્ડમાં સેટ કરવાનું કે ડાયાગ્રામ ક્યાંથી કઈ બાજુ જશે. હોસ્ટેલના ગેટથી પશ્ચિમ તરફ એટલે આ તરફ જાય છે, 23 મીટર ચાલે છે, ડાબો વળાંક એટલે નીચે વળાંક લેશે, 14 મીટર ચાલે છે, પછી તે જમણો વળાંક લે છે અને 63 મીટર ચાલે છે,
પછી તે ડાબો વળાંક લે છે, 32 મીટર ચાલે છે, ફરી તે ડાબો વળાંક લે છે, 86 મીટર ચાલે છે, ફરી તે ડાબી બાજુ વળાંક લે છે અને કેન્ટીન સુધી પહોંચવા માટે 16 મીટર ચાલે છે. દેવની હોસ્ટેલના ગેટથી કેન્ટીન દૂર કેટલી હશે અને કઈ દિશામાં હશે જો બધા વળાંક માત્ર 90 ડિગ્રીએ લીધેલા હોય તો? મસ્ત ડાયાગ્રામ બહુ હેવી બનવાનો છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક તમને 130 મીટર દક્ષિણ, 16 મીટર ઉત્તર, 16 મીટર દક્ષિણ અને 4.30 મીટર ઉત્તર. જોઈએ કોનો જવાબ સાચો બને છે. ઉત્તર બાજુ આવશે પણ બેટા ડિસ્ટન્સ એ જોઈએ છે ને, ડિસ્ટન્સ તો ગોતો. મયંક રાઠોડ, ડિસ્ટન્સ કેટલું મળશે? આ હોસ્ટેલ છે, પશ્ચિમ તરફ 23 મીટર, પછી ડાબો વળાંક લે 14 મીટર, ડાબો એટલે નીચેની તરફ થશે અને 14 મીટર, પછી જમણો વળાંક લે છે ને 63 મીટર ચાલે, મોઢું નીચે છે જમણી બાજુ એટલે આપણી ડાબી તરફ લેવાની 63 મીટર, 63 મીટર, પછી ડાબો વળાંક લે ને 32 મીટર, ડાબો એટલે નીચેની તરફ થશે 32 મીટર, ફરી તે ડાબો વળાંક લે છે અને 86 મીટર ચાલે છે, મોઢું નીચે છે ડાબો વળાંક એટલે આ તરફ થશે 86 મીટર ચલાવવાના કેમ છે? જોજો ભાઈ, અહીંયા સુધી પહોંચશે તો આ કેટલા થયા? તો કે સાહેબ 63 તો થયા, કારણ કે આ લાઈન 63 ની હોય તો 63 અહીંયા સુધી આવે. હવે ચલાવવાના છે 86, 86માંથી 63 ચાલી ગયો, બાકી કેટલા રહે પણ ગણી લ્યો તો 6માંથી 3 જાય તો 3, 8માંથી 6 જાય તો 2, એટલે હજી 23 ચાલવાના બાકી છે. ઇટ મીન્સ આ લાઈનની 23ની જ છે, તો 63 વત્તા 23 86 થાય, તો હજી એ 23 ચાલશે, તો 23 ચાલે તો એક્ઝેક્ટ હોસ્ટેલની પેરેલલ આ લાઈન ઉપર એ પોઈન્ટ આગળ ઊભો હશે અને અહીંયા આવી ગયો 23, અને પછી ફરી એ ડાબો વળાંક લે છે અને કેન્ટીન સુધી પહોંચવા 16 મીટર ચાલે છે. અહીંથી ડાબો વળાંક લે, કેન્ટીન સુધી પહોંચવું છે 16 મીટર, પણ આ ટોટલ 32ની લાઈન છે, અડધી લાઈન સુધી ચાલશે એટલે કે 16 અહીંયા સુધી આવશે. ચાલો અહીંયા ડિસ્ટન્સ 16નું થયું, તમારે હવે જે ડિસ્ટન્સ શોધવાનું છે આ છે, અહીંથી લઈને અહીંયા સુધી તો મળી જશે. જો અહીંયા સુધી જે છે ડિસ્ટન્સ તમારું કેટલાનું મળે છે આ વાળું, તો કે 14નું, અહીંથી અહીંયા સુધીનું 14 મળે છે, ત્યાંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ તમે જોશો તો એ તમને મળે છે. આ ટોટલ 32 હતા, 16 ચાલ્યો તો 16 બીજા વધશે, એટલે 16 વત્તા 14 તમને મળશે 30 મળવા જોઈએ, અને 30 તો આપ્યું નથી બેટા, જોઈએ કંઈક મિસ્ટેક હોવી જોઈએ. દેવની હોસ્ટેલના ગેટથી, એટલે તમારે અહીંયા હોસ્ટેલના ગેટથી જોવાનું છે કેન્ટીન કેટલી દૂર છે અને કઈ દિશામાં. કેન્ટીન અહીંયા છે, કેન્ટીન તમને મળશે પહેલાં તો દક્ષિણ દિશામાં અને 30 કિલોમીટર દૂર, અથવા મીટર હોય તો મીટર. દક્ષિણમાં 30 ક્યાં દેખાય છે? તો કે દક્ષિણ એક તો અહીંયા 16 છે, અહીંયા આ કદાચ 4.30 ઉત્તર છે એટલે એ તો ન જ આવે. અહીંયા 130 લખું ને એની જગ્યાએ કદાચ એકડો ભૂલથી આવી ગયો હોય, જવાબ આવવો જોઈએ અહીંયા 30 મીટર દક્ષિણમાં, ટાઈપિંગ મિસ્ટેક હોવી જોઈએ. 1 થી 9 દક્ષિણ તરફ મુખ રાખીને સિદ્ધિ હરોળમાં બેઠા છે.
તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરતા હતા કે નવ લોકો છે 1-9 દક્ષિણ તરફ મુખ રાખીને સીધી હરોળમાં બેઠા છે. નવ લોકો સીધી હરોળમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 મોઢા નીચે છે દક્ષિણ તરફ, એટલે આ તરફ બધા જ મિત્રોની રાઈટ સાઈડ થશે, આ તરફ બધા જ મિત્રોની લેફ્ટ સાઈડ થશે. ઓકે, એક્ઝામ્પલમાં આગળ વધો. 8 પંક્તિની મધ્યમાં બેઠો છે. હવે 9 જણા હોય તો મધ્ય સ્થાન 5મું ગણે, એટલે 1, 2, 3, 4, 5 આ મધ્ય સ્થાન ગણાશે, ત્યાં 8 બેઠો છે. પછી અને તેના તાત્કાલિક ડાબા અને જમણા પાડોશીઓ અનુક્રમે 5 અને 1 છે. તાત્કાલિક ડાબા અને જમણા, ડાબો એટલે તરત આ તાત્કાલિક ડાબો થયો, આ તાત્કાલિક જમણો થયો. તાત્કાલિક ડાબો 5 છે અને તાત્કાલિક જમણો 1 છે. પછી 9 એક છેડે બેઠો છે અને તેનો તાત્કાલિક જમણો પાડોશી 2 છે. હવે છેડા આપણી પાસે અહીંયા 2 છે, એક અહીંયા પર છે અને એક અહીંયા પર છે. હવે તાત્કાલિક જમણો પાડોશી તમારે 2 પણ સેટ કરવાનો છે. અહીંયા જો તમે એને રાખો છો, 9 અહીંયા રાખો તો જમણો પાડોશી અહીંયા પોસિબલ નથી, પણ જો અહીંયા તમે 9 રાખો છો તો એનો જમણો પાડોશી અહીંયા સેટ થશે 2, એટલે 9 આ કોર્નર પર બેઠો હશે. પછી 2 અને 3ની વચ્ચે માત્ર 5 લોકો જ છે, 2 અહીંયા છે વચ્ચે 5 લોકો, એટલે 1, 2, 3, 4 અને 5 લોકો અહીંયા તમને મળશે 3. 2 અને 3 વચ્ચે માત્ર 5 જ લોકો છે. 3, 7 અને 4ની વચ્ચે બેઠા છે, 3 છે એ 7 અને 4ની વચ્ચે બેઠા છે, એટલે 7 અને 4 અહીંયા હોવા જોઈએ. હવે એ 4-7 બેઠા હોય કે 7-4 બેઠા હોય નક્કી નથી. 1 અને 7 નજીકના પાડોશીઓ છે, એટલે અહીંયા 7 આવી ગયો અને 7 અહીંયા ફિક્સ થઈ ગયો, તો અહીંયા 4 ફિક્સ થશે. 7 અને 6 તેની સ્થિતિ અદલા બદલી કરે. હવે બાકી રહેલો વ્યક્તિ અહીંયા જુઓ તો 6 જ છે, તો 6 અહીંયા તમે સેટ કરી શકો છો. અને હવે આ 7 અને 6 અદલા બદલી કરે, 6ની જગ્યાએ અહીંયા 7 આવી જાય, 7ની જગ્યાએ જો અહીંયા 6 આવી જાય તો નીચેનામાંથી કોણ 7નો તાત્કાલિક ડાબો પાડોશી છે એવું કહેવાય. તો 7નું 9 સ્થાન બેટા અહીંયા છે, તો તાત્કાલિક ડાબો પાડોશી એટલે આ તરફ તમારે જોવાનું છે. તાત્કાલિક ડાબો પાડોશી આપણને કોણ મળશે? તો કે સર 2 મળશે. તો અહીંયા જવાબ ઓપ્શન ડી 2 સાચો બને છે. 2 ઇઝ યોર રાઈટ આન્સર. હા, સીસી ના બેટા કરવા હોય તો સીસી માટે તો જો અહીંયા પહેલાં તો સ્ટુડન્ટ મને ક્વેશ્ચન મોકલે તો હું તમને કરાવી શકું ને. સ્ટુડન્ટના ક્વેશ્ચન છે. હવે સ્ટુડન્ટ અત્યારે એક્ઝામ દઈને આવ્યા હોય તો એને એકચ્યુઅલી એટલું બધું પ્રેશરાઇઝ હોય, એને યાદ નથી હોતા ક્વેશ્ચન શું પૂછાણા હતા શું નહોતા પૂછાણા. હવે સિલોગ્સનો ક્વેશ્ચન હોય તો સિલોગ્સનો ક્વેશ્ચન આખો એમને કેમ યાદ રહેવાનો છે ભાઈ? સિમિલર સેટ હોય તો સિમિલર સેટ એમને કઈ રીતે યાદ રહેવાનો છે? સિરીઝ હોય તો સિરીઝ કેમ યાદ રહેશે બેટા? અથવા તો કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચન તમને બહાર આવીને અમે સ્ટુડન્ટને પૂછીએ તો પણ એમને ક્યારેય ખ્યાલ હોતો નથી. એ ખાલી એટલું કે સાહેબ એકાદ બ્લડ રિલેશનનો ક્વેશ્ચન હતો, 3-4 બ્લડ રિલેશનના હતા, 3-4 એનાલોજીના હતા, પણ શું હતા એ ખબર નથી સાહેબ. યસ, એટલે એક્ઝેક્ટલી અહીંયા આપણને ક્વેશ્ચન મળે તો આપણે એને સોલ્વ કરાવીએ. તમારી પાસે ક્વેશ્ચન આવે, તમે આપણી ટેલિગ્રામ ચેનલ એક બનાવેલી છે, એક ગ્રુપ બનાવેલું છે, ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ અને ગ્રુપની અંદર તમે ક્વેશ્ચન મોકલો તો આપણે સાંજે છે દરેક શિફ્ટના ક્વેશ્ચન છે સીસી માટે સોલ્વ કરાવવાના જ છીએ. યસ, ક્વેશ્ચન સોલ્વ થશે. 50 માર્ક્સ છે, વારો આવે બેટા. તે કેમ નક્કી કરી લીધું 50 માર્ક્સ જ છે તારે? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 15, આપેલ શ્રેણીમાં નીચેનામાંથી કઈ સંખ્યાઓ પ્રશ્નાર્થ ચિહ્ન બદલે? હવે આ સિરીઝ છે, હમણાં સિરીઝ હું ચેન્જ કરી નાખું, મીન્સ કે આ સ્લાઇડને જવા દઉં તો તમને ખુદને યાદ નહીં હોય કે અહીં આગળ કઈ શ્રેણી હતી. તો જે છોકરો પેપર આપવા બેઠો છે અને ક્યારેય પેપર બહાર નીકળ્યા પછી એટલું બધું યાદ હોતું નથી, ડન. ચાલો ચાલીસ, 60, 100, 142 અને ખાલી જગ્યા. 40, 66, 100, 142 અને ખાલી જગ્યા.
40, 66, 100, 142 ખાલી જગ્યા પહેલાં ડિફરન્સ કાઢો. 66માંથી 40 માઇનસ કરો એટલે અહીંયા આવશે 26, પણ પ્લસ 26 થશે. 6માંથી 0 જાય 6, 6માંથી 4 જાય 2. 100માંથી 66 કાઢીએ માઇનસ કરીએ તો અહીંયા મળશે તમને 34, પ્લસ 34. 100 અને 142, 142માંથી 100 માઇનસ કરો, અહીંયા તફાવત મળશે 42. અહીંયા શું મળે ખ્યાલ નહીં આવે. તફાવતનો તફાવત પાછો જો કાઢવામાં આવે તો 26 અને 34, તો અહીંયા ડિફરન્સ તમને મળશે 8નો. 34 અને 42 અહીંયા ડિફરન્સ તમને મળશે 8નો. 34 ને 4 40, સોરી 34 ને 6 40, 40 ને બીજા 2 42 થાય. અહીંયા 8, અહીંયા 8, તો હવે ડિફરન્સ અહીંયા 8નો જ આવશે. 42 વત્તા 8 એટલે અહીંયા તમને મળશે 50. આ 50 એડ કરો 142માં. 142 પ્લસ 50 કરશો તો જવાબ આવશે તમારો 192. 192 ઓપ્શન એ જવાબ અહીંયા કરેક્ટ બનશે. 192. સિરીઝના પ્રશ્ન પણ 3 થી 4 અને ખાલી નંબર સિરીઝ, સીસીની અંદર ઓનલી નંબર સિરીઝ જ પૂછે છે. અત્યાર સુધીના 5 કે 6 સિફ્ટના જેટલા પણ ક્વેશ્ચન છે એમાં જોવા મળશે. નીચેના અક્ષર અને પ્રતીક શ્રેણીનો સંદર્ભ લો અને પ્રશ્નનો જવાબ આપો. શ્રેણીમાં એવા કેટલા અક્ષર છે જે તરત જ આગળ અને તરત જ એન્ડ પ્રતીક દ્વારા અનુસરવામાં આવે છે, એટલે આગળ અને પાછળ. તમારે મૂળાક્ષરો જોઈએ છે. અક્ષર એટલે શું થાય? મૂળાક્ષરો, જેની તરત અને આગળ છે ને આવો સિમ્બોલ હોવો જોઈએ આપણો એન્ડ વાળો. તો પહેલાં તો હું એન્ડ પ્રતીક ગોતી લઈશ. એન્ડ ક્યાં છે? બે વાર બાજુ બાજુમાં એન્ડ આવવા જોઈએ, વચ્ચે મૂળાક્ષર જોઈએ. અહીંયા એન્ડ છે, અહીંયા એન્ડ નથી, કેન્સલ. અહીંયા એન્ડ છે, ત્યારબાદ અહીંયા એન્ડ નથી. એન્ડ અને એન્ડ વચ્ચે મૂળાક્ષર છે તો એક પેર બનશે. અહીંયા એન્ડ વચ્ચે મૂળાક્ષર, અહીંયા એન્ડ નથી, ન બની શકે. ત્યારબાદ અહીંયા પણ એક પેર બનશે. ત્યારબાદ બીજે ક્યાંય નહીં બને, માત્ર બે પેર જ બનવાની છે. અહીંયા ઓપ્શન બી જવાબ સાચો થશે. ઓનલી 2 પેર. ત્રણ બતાવે છે અહીંયા જવાબમાં. બીજે તો કે પોસિબલ નથી બેટા. ઓકે, હા, એક અહીંયા રહી ગઈ, એક આ વાળી રહી ગઈ. 3 બનશે. આ સિરીઝ તમે જાતે સોલ્વ કરો. હલો બધા મિત્રો, ઇઝી છે. 4, 22, 43, 69, 102, 144 અને ખાલી જગ્યા. તફાવતથી સોલ્વ થઈ શકે છે. તફાવત બધાનો કાઢો. 4, 22 વચ્ચે 22, 43, 69, 102, 144 અને ખાલી જગ્યા. આન્સર છે 199, 197, 179 અને 177. એનીવન? બાવીસ માઇનસ 4 એટલે અહીંયા આવશે 18. 22 અને 43, 43માંથી 22 કાઢો એટલે અહીંયા વધશે 21. 3માંથી 2 જાય તો 1, 4માંથી 2 જાય તો 2. 69 માઇનસ 43, 9માંથી 3 જાય તો અહીંયા 6, 6માંથી 4 જાય તો અહીંયા 2. 26નો ડિફરન્સ. 102 અને 69, 12માંથી 9 જાય તો અહીંયા 3 થશે, 9માંથી 6 જાય તો અહીંયા 3. 33નો ડિફરન્સ આવે છે. 144, 102 અહીંયા ડિફરન્સ તમને મળશે. 4માંથી 2 જાય તો 2. 14માંથી 10 જાય તો 4 એટલે 42નો. 18, 21, 26, 33, 42માં ડિફરન્સ જુઓ તો 18 ને 3, 21 થશે. 21માં 5 નાખો તો 26 મળશે. 26ની અંદર
સાત એડ કરો તો 133 મળશે, અને 33ની અંદર 9 એડ કરો તો 42 મળે. ક્રમશઃ એકી સંખ્યા છે તો અહીંયા આવશે 11. 42 પ્લસ 11 બે વર્તા એક 3, 4 વર્તા એક 5, 53 એડ કરો 144માં, 4ને 3 અહીંયા 7, 4ને 5 9, 197 જવાબ મળશે. 197 ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. 197 નહીં બેટા, 195 નહીં મળે. ભૂમિકા કાંઈક ભૂલ કરી છે, કાંઈક મિસ્ટેક કરી છે. નીચે જે તફાવતનો તફાવત મળી રહ્યો છે એમાં ક્રમશઃ એકી સંખ્યાનો વધારો થાય છે, એટલે કે અહીંયા 3, 5, 7, 9 તો ડિફરન્સ 11નો આવશે. ડિફરન્સ 11નો મળવો જોઈએ. ઓકે છે, વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 18. આ વર્ષે ઓડિશામાં પૂરના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે, તારણ 1 અને તારણ 2. એટલે અહીંયા તમને સ્ટેટમેન્ટ આપેલું છે, અહીંયા તમને એક તારણ એટલે કે કન્ક્લુઝન આપેલું છે. કન્ક્લુઝન કન્ક્લુઝનની અંદર પહેલું કન્ક્લુઝન તો એવું કહે છે કે આ વર્ષે ઓડિશામાં અનાજનું બમ્પર ઉત્પાદન થયું છે, અને બીજું કહે છે આ વર્ષે ઓડિશામાં પાક વીમાના દાવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તો આપણે સ્ટેટમેન્ટ ઉપર ધ્યાન આપવાનું છે. સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે ભાઈ પૂર આવ્યું છે ઓડિશાની અંદર અને પાકને વ્યાપક નુકસાન થયું છે. પાક જે છે મોટા ભાગનો બધો જતો રહ્યો છે. અત્યારે આપણે ગુજરાતમાં પણ એવી જ હાલત છે, બટેટાના પાકને નુકસાન થયું છે. વચ્ચે થોડુંક એવું વાવાઝોડું તો નહીં પણ વરસાદ જેવું હતું, તો બટેટા જે ઉગવા જોઈએ એ મોટી સાઇઝમાં ઉગા નહીં. આ વખતે જે સિઝન છે બટેટાની, એ સિઝનમાં બટેટા નાના નાના જોવા મળે છે અને થોડાક મોંઘા પણ મળે છે. તો અહીંયા આ વર્ષે ઓડિશામાં અનાજનું બમ્પર ઉત્પાદન થયું છે એવું કહી શકીએ આપણે? તો કે ના કહી શકાય સાહેબ. હવે અહીંયા ના પાડે છે કે નુકસાન થયું છે, તો અહીંયા બમ્પર ઉત્પાદન ક્યાંથી કહેવાય? પહેલું તારણ ખોટું છે. બીજું, આ વર્ષે ઓડિશામાં પાક વીમાના દાવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે તમને ખબર છે ખેડૂતો છે દરેક પાક ઉપર અત્યારે હવે વીમો લે છે, કારણ કે સિઝનનું કાંઈ નક્કી નથી હોતું. ગ્લોબલ વોર્મિંગને કારણે ચોમાસો છે, ચોમાસાની અંદર જ વરસાદ પડે એવું નથી થતું. ક્યારેક છે શિયાળામાં પણ વરસાદ પડી જાય છે, ક્યારેક ભર ઉનાળાની અંદર પણ વરસાદ પડી જાય છે, તો વરસાદનું નક્કી નથી હોતું. તો જે પાક છે ને નુકસાન થાય છે, તો હવે ખેડૂતો પણ પાક ઉપર વીમો લે છે. હવે પાકને નુકસાન થયું છે તો વીમાનું વળતર આપણને મળે. આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ તો આપણે બીમાર પડીએ તો આપણને હોસ્પિટલનું બિલ મળે. એ જ રીતે એક્સિડન્ટ થાય તો આપણા વ્હીકલનું ઇન્સ્યોરન્સ હોય તો વ્હીકલનું પણ આપણને ઇન્સ્યોરન્સનું પાસ થાય, આપણે જો એને દાવો કરીએ તો. તો અહીંયા પાકને નુકસાન થયું હોય તો અહીંયા પાકનો જે વીમો છે એ બધા પકાવવા માટે એપ્લિકેશન કરશે, તો અહીંયા નોંધપાત્ર વધારો થશે એ વસ્તુ સાચી કહેવાશે. એટલે માત્ર બીજું છે ને એક જ સાચું છે એવું કહેવાશે. દલીલ એક નબળી છે જ્યારે દલીલ બે નિવેદનને મજબૂત બનાવે છે. જો કે આ દલીલ નથી, તારણ છે, એટલે તારણ બે છે એમ એ વેલિડ છે એવું કહેવાય. પહેલું વેલિડ નથી, બીજું છે એક જ વેલિડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. HIJKLM અને N સાત બોક્સ છે જે એકબીજા ઉપર રાખવામાં આવ્યા છે, પરંતુ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. K છે Lની ઉપરની સ્થિતિમાંથી એક પર રાખવામાં આવે છે. K અને L વચ્ચે માત્ર એક જ બોક્સ રાખવામાં આવે છે, જેને તરત જ ઉપર M રાખવામાં આવે છે. H ને તરત જ Lની નીચે રાખવામાં આવે છે. M અને H વચ્ચે માત્ર બે બોક્સ રાખવામાં આવ્યા છે અને માત્ર એક બોક્સ L અને N વચ્ચે રાખવામાં આવે છે, તો N અને K વચ્ચે કેટલા બોક્સ રાખવામાં આવ્યા છે? છોટી સી પઝલ હૈ, બોક્સ બેઝ પઝલ યહાં પર દી ગઈ હૈ. તો શરૂઆત કહાં સે કરે? ચલો કરતે હૈ શરૂઆત. હા, પહેલું સ્ટેટમેન્ટ આમ જોવા જાવ તો કામનું છે અને કામનું નથી પણ. કે છે એલની ઉપરની સ્થિતિઓમાંથી ક્યાંક રાખવામાં આવે છે, એટલે એલ નીચે હશે, એલની ઉપર ગમે ત્યાં કે આવી શકે. તરત ઉપર હોય, વચ્ચે એક બોક્સ હોય, વચ્ચે બે બોક્સ હોય, પણ કે ઉપર આવશે ફાઇનલ છે. વચ્ચે બોક્સ હોય પણ શકે, ના પણ હોઈ શકે, એટલે આપણે આને હાલ પૂરતું તો સેટ ના કરી શકીએ. કે અને એલ વચ્ચે માત્ર એક જ બોક્સ રાખવામાં આવે છે. હવે એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ, એલની ઉપર કે છે ને વચ્ચે એક જ બોક્સ છે, એટલે હું અહીંયા મૂકીશ એલ, એની ઉપર એક બોક્સ, અને ત્યારબાદ આવશે અહીંયા કે. એલ અને કે વચ્ચે એક જ બોક્સ રાખવામાં આવે છે. પછી આગળ વધો, જેની તરત જ ઉપર એમ રાખવામાં આવે છે. હવે જે આપણી પાસે અહીંયા હાલ નથી એટલે હું સાઈડમાં મૂકી દઈશ કે જેની તરત જ ઉપર એમ છે એને રાખવામાં આવે છે.
એચની તરત જ એલ, એચને તરત જ એલની નીચે રાખવામાં આવે છે. એલની નીચે તરત જ એચ જોઈએ છે, એલની નીચે તરત જ એચ અહીંયા તમને આપેલો છે. એમ અને એચ વચ્ચે માત્ર બે બોક્સ રાખવામાં આવ્યા છે, એચ અહીંયા છે. એમ તમે ઉપર પણ સેટ કરી શકો, નીચે પણ સેટ કરી શકો, વચ્ચે બે બોક્સ રાખવાના છે. હવે એચની ઉપર બે બોક્સ તમે જુઓ તો એલ અને આ બોક્સ રાખો, ત્યારબાદ તમારે એમને રાખવાનું છે તો એમ અહીંયા કેની જગ્યાએ આવે, જે પોસિબલ નથી. એટલે તમારે કમ્પલસરી નીચે રાખવું પડશે એચ, પછી બે બોક્સ અને પછી એમ રાખવામાં આવે છે. ઓકે, ટોટલ બોક્સ કેટલા છે તો કે સાત છે. અહીંયા ગણો કેટલા થયા તો કે 1 2 3 4 5 6 અને 7, સાત થઈ ગયા. એટલે હવે કોઈ વધારે ઉપર અથવા નીચે એડ કરી શકાય નહીં. એમની તરત નીચે જે છે, હવે ત્યાં આપણે કંઈક મિસ્ટેક કરી છે, જેને તરત જ એમ ઉપર રાખવામાં આવે છે. એમ અને એચ વચ્ચે માત્ર બે બોક્સ રાખવામાં આવ્યા છે, 1 2 3 4 5 6 7 જ બોક્સ છે. કેને એમની ઉપરની સ્થિતિમાં રાખવું છે, કે અને એલ વચ્ચે માત્ર એક જ બોક્સ છે, જેને તરત જ ઓકે, જેને તરત જ એમ ઉપર રાખવામાં આવે છે. એમ ઉપર બેટા જે છે, જેને તરત જ એમ ઉપર રાખવામાં આવ્યું છે. એટલે એમની ઉપર અહીંયા જે તમે હવે સેટ કરી શકો છો. હજી બે બોક્સ બાકી છે, માત્ર એક બોક્સ છે એલ અને એન વચ્ચે રાખવામાં આવે છે. એલ અહીંયા છે, એન અહીંયા મૂકી શકીએ આપણે. એલ અને એન વચ્ચે એક જ બોક્સ છે અને બાકી એક બોક્સ છે. અહીંથી આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. એચ આઈ જે કે એલ એમ એન, એચ આવી ગયો છે, આઈ નથી એવું, અહીંયા આઈ આવશે. બાકી બધા છે જે કે એલ એમ અને એન. તો એન અને કે વચ્ચે કેટલા બોક્સ છે આપણે કહેવાનું છે? એન અને કે વચ્ચે 1, 2 અને 3 બોક્સ છે ભાઈ. ઓપ્શન ડી જવાબ સાચો બનશે. યસ, ધર્મિત, જય સ્વામિનારાયણ બેટા. સીસી મેન્સ માટે બેટા ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચ આપણે સ્ટાર્ટ કરવાના છીએ, પણ હજી થોડીક આપણી પ્રી એક્ઝામ કમ્પ્લીટ થયા પછી. આપણે પ્રી એક્ઝામ કમ્પ્લીટ થાય છે પછી આપણે મેન્સની તૈયારી શરૂ કરશું. કારણ કે આપણે મેન્સની અત્યારથી શરૂ કરશું તો જે મિત્રોને પાછળથી સીસી છે, આવતા મહિનામાં છે અથવા મિડ ઓફ એપ્રિલ એક્ઝામ આવેલી છે, તો એ મિત્રો એમાં મેન્સમાં જોઈન નહીં થઈ શકે. બીકોઝ એને પહેલાં પ્રી ક્લિયર કરવાની છે, તો એની મહેનત ચાલુ હશે. અગિયાર જેમ 555, આ તો અઘરો સમસબન છે બેટા. ઓકે, કેવું રહ્યું પેપર? પહેલાં તો મને એ કે, આજે સીસીનું પેપર હતું એમાં રીઝનિંગમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા હતા અને કયા કયા ચેપ્ટરમાંથી હતા? ચાલો જાણીએ. ચલો, ધર્મિત આજે પેપર દઈને આવ્યો છે. ઓલ ઓવર પેપરમાં રીઝનિંગ છે એ કેવું હતું, કયા કયા ચેપ્ટર છે એ પૂછાણા છે, કેટલા ક્વેશ્ચન પૂછાણા છે એ આપણે જોઈએ. જય સ્વામિનારાયણ કવિતાબેન, વેરી ગુડ ઇવનિંગ. સાઈઠ અપ અને 70 ડાઉન માર્ક્સ થાય તો કરાય. ઓકે, હા બરાબર છે. હવે એટલો ટાર્ગેટ તો રાખવો જ પડશે, 60 કરતાં વધારે. એક પહેલી શિફ્ટવાળાને થોડુંક નોર્મલાઇઝિંગમાં વધે એવી શક્યતા છે, કારણ કે એ લોકોને ઇંગ્લિશ થોડુંક વધારે આડ હતું. આજે શિફ્ટમાં ઇંગ્લિશ થોડુંક એવું ઇઝી પૂછાયેલું હતું. બોર્ડમસ હતા, કેટલા ક્વેશ્ચન હતા બેટા બોર્ડમસના? અને સિમ્પલ બોર્ડમસ હતા કે સિમ્બોલ ચેન્જ કરવાવાળા હતા? સિમ્પલ એટલે તો કે તમને ઉપર ઓલરેડી આપી દીધું હોય પ્લસ અને માઇનસ, પ્લસને માઇનસ કહેવાય, માઇનસને ગુણાકાર, ગુણાકારને પ્લસ, પ્લસને ભાગાકાર. એવું હતું કે તમને એવું આપ્યું હતું કે નીચેનામાંથી ચિહ્નો, કયા બે ચિહ્નોને અદલ બદલ કરવામાં આવે છે તો આપેલું સમીકરણ છે સાચું બને. મિરર અને જળના ક્વેશ્ચન હતા બેટા. સંખ્યા સાથે સાથે લખતો છે એટલે આઈડિયા આવે. એક એપ્રોક્સિમેટ તને જે કંઈ સંખ્યા યાદ હોય તું આપી શકે છે. બોર્ડમસના કેટલા હતા, મિરરવાળા કેટલા હતા, સિલોગ્સ કેટલા હતા, બ્લડ રિલેશન કેટલા હતા, ખાસ કરીને ડીએસ કેટલા હતા. આજે બ્લડ રિલેશનમાં તમને કોડેડ બ્લડ રિલેશન છે એ બે પ્રશ્નો પૂછાયેલા હતા. કોડેડવાળા બે હતા, એક સિમ્પલવાળો હતો, અર્પિતા કે એવું કંઈક નામ હતું એમાં, અર્પિતાની બેન છે અને એવું કંઈક એક્સ વાય ઝેડ હતું. અને કોડેડ હતા, એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાયનો ભાઈ છે, એક્સ પ્લસ વાય એટલે એક્સ વાયની બહેન છે.
અને આપણે એવા ક્વેશ્ચન છે ને, આપણું જે વર્કશોપ નહીં પણ આપણે યુટ્યુબ સેશન જે મેરેથોન ચલાવ્યો હતો 12 કલાક, એમાં મેં કરાવ્યા હતા, તમને સીટિંગ વાળા કરાવેલા હતા. સિલોગ્સ પણ ઈઝી હતા, 3 ક્વેશ્ચન કે 2 ક્વેશ્ચન આજે પણ સિલોગ્સના બંને સ્ક્રિપ્ટમાં દેખાણા છે. સિલોગ્સ બી ઈઝી થા. સમસંબંધ તો બેટા મેં પહેલાં જ કીધું, સમસંબંધના ક્વેશ્ચન છે છોડવા માટે જ હોય છે. જો તમને પહેલી નજરે સોલ્વ કરતા આવડે તો એને કરવાના, ન આવડે તો એને મૂકવાના જ છે. કારણ કે એ પરીક્ષક ખુદ એવું ઈચ્છે છે કે આમાં એવું લોજિક સેટ કરી દઉં કે છોકરાને ના જ આવડે, છોકરો કદાચ કરવા બેસે તો થાય એની ગેરંટી છે જ નહીં. એટલે આમાં છોકરો ટાઈમ બગાડે, અને જો કદાચ ટાઈમ બગાડે પછી હાચો થાય તો ઠીક છે, બાકી તમારી 2-3 મિનિટે ખાઈ જશે. એટલે એ ક્યારેય કરાય નહીં. હા બેટા, કોઈ વાંધો નહીં, તે જે લિસ્ટ બનાવ્યું છે એમાં જેટલા ક્વેશ્ચન યાદ હોય એટલા ક્વેશ્ચન પણ બેટા મેન્શન કરશે. બરાબર છે. એક્ઝેક્ટલી. હા, રિઝનિંગ તો બેટા ઇઝી જ હતું, કારણ કે રિઝનિંગ તમે કર્યું છે જેવું હેવી એકદમ, એટલે ઇઝી જ રહેવાનું છે. મેથ્સ થોડું લેન્ધી હતું, મેથ્સ પ્રકાશ સર પાસે ભણીને ગયા હોત તો લેન્ધી ના લાગત. ઓકે, કાલે સમસંબંધ સરળ હતા. વાહ, ચાલો. એટલે ઓલ ઓવર બેટા 60+ નો ટાર્ગેટ રાખવાનો છે. 60 તમે ટીક કર્યા હોય તો થોડા ઘણા એમાંથી ખોટા પણ પડે, એટલે 55 જો તમારા સાચા પડતા હોય તો 55 સુધીનો ટાર્ગેટ હોવો જોઈએ બધાનો. 40% તમારા ક્વોલિફાઇંગ છે પણ 55+ થાય તો તમે કદાચ ઇલિજિબલ થાવ છો, પણ મેન્સ માટે તમને બોલાવે કે ના બોલાવે નક્કી નથી. રાઈટ. ડીએસ પણ પૂછાય છે, અને સારા એવા ડીએસ હતા. આજે ડીએસના ક્વેશ્ચન 4 હતા, એમાંથી 2 ક્વેશ્ચન ડીએસના રિઝનિંગના અને 2 ક્વેશ્ચન ડીએસના મેથ્સના પણ હતા. એમાં એક જે ડીએસ હતો એ કદાચ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી વ્યાજવાળો હતો, સાદું વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજવાળો. અને એક ક્વેશ્ચન મેથ્સનો જે ડીએસનો હતો એ ત્રિકોણમિતિમાંથી કે ભૂમિતિમાંથી પણ હતો. અને એક ત્રિકોણમિતિને ભૂમિતિમાંથી આવશે ભાઈ, એ ગણી લેજો. ક્ષેત્રફળ છે, ઘનફળ છે, ખૂણાવાળા ક્વેશ્ચન છે, એવા બધા આવશે. અને એક ડીએસ છે એ રેન્કિંગ ઓર્ડરવાળો હતો. આજના પેપરની વાત કરું, એક ડીએસ રેન્કિંગ ઓર્ડરવાળો હતો, એક બ્લડ રિલેશનનો ડીએસ હતો રિઝનિંગમાંથી 2, અને બીજા 2 છે એ તમને ડીએસના ક્વેશ્ચન મેથ્સમાંથી આપવામાં આવેલા હતા. વાહ, 61 અટેમ્પ્ટ કર્યા છે, મોસ્ટલી આન્સર આવી ગયા હતા. ડીએસ પણ 4 હતા બેટા, આઈ નો. ડીએસ હતા, ડીઆઈ પણ મેથ્સના હશે. ઓકે, સરસ, વેરી ગુડ. આ જ રીતે તૈયારી કરતા રહો અને આગળ વધતા રહો. આપણે આગળ વધી. હવે અહીંયા 20 નંબરના ક્વેશ્ચન તરફ. એવા કેટલા પદક વિજેતાઓ છે જેઓ ભારતીય પણ છે? પદક વિજેતાઓ એટલે મેડાલિસ્ટ થશે. આ શું છે બધા? પદક વિજેતાઓ છે. આ ફૂટબોલરો છે અને આ ઇન્ડિયન્સ છે. હવે પહેલાં જોઈએ છે તમારે પદક વિજેતાઓ, એટલે આ પદક વિજેતાઓ આની અંદર આવે છે, બહારવાળા બધા નીકળી જશે. વાહ, 80 અટેમ્પ્ટ કરીને આવ્યો છો, વેરી ગુડ. પીક બેટા આપણા હેલ્પલાઇન નંબર જે છે ને, જ્ઞાનના વોટ્સઅપ નંબર, એમાં મોકલી દેજે અને નીચે મેન્શન કરજે રોમિલ સરને ખાસ સેન્ડ કરવું, રોમિલ સરે કીધું છે. ઓકે, 777-555 વાળા આપણા નંબર છે, વોટ્સઅપ નંબર જે આપણી સંસ્થાના છે તે જ. અને જે મિત્રો છે એની પાસે ક્વેશ્ચન આવી જાય છે, જે લોકો પેપર દઈને બહાર નીકળે છે, તમને મળે છે ક્વેશ્ચન, તો પ્લીઝ બેટા અહીંયા અમારા સુધી શેર કરો, જેથી કરીને એનું સોલ્યુશન અમે તમને કરાવી શકીએ. બરાબર, જેનો લાભ તમને મળે, તમારા બીજા ભાઈઓ બહેનોને પણ મળે. હા, એવું સ્વાર્થી નહીં બનવાનું. ઘણા એવું વિચારતા હોય, સાહેબ અમે શું કામ આપીએ, અમે શું કામ આપીએ, અમે આપી દઈએ તો બીજાને ખબર પડી જાય. પણ બેટા એ લકની વસ્તુ છે, એને જે પૂછાય એ અલગ હશે, તમારે પૂછાય એ વસ્તુ અલગ છે, એટલે એવું તો નહીં થાય.
ચાલો પેલા પદક વિજેતાઓ લઈ લીધા, 36, 19, 15, 24 પદક વિજેતાઓ છે, અને સાથે ભારતીય પણ જોઈએ છે એટલે ઇન્ડિયન પણ હોવા જોઈએ, તો ઇન્ડિયન એટલે આ સર્કલમાં આવવા જોઈએ. આ 24 છે અને 15 છે વિજેતા છે પણ ઇન્ડિયન્સ નથી. હવે અહીંયા ફૂટબોલર વિજેતા છે એવું કંઈ કીધું નથી, એટલે આપણે આ 19 અને 36 સરવાળો કરવો પડશે. 36 વત્તા 19, 9 ને 6 15 નો 5 વધી પડી 1, 3 ને 1, 4 ને 1 5 55 થશે. ઓપ્શન બી 55 કરેક્ટ આન્સર મળશે. વેરી ગુડ. 21 FM 25, આ FM 25 છે ને બેટા એ અહીંયા નીચે લખીએ IJ 125 સાથે સંબંધિત છે. પછી NO 36 એ QL 216 સાથે સંબંધિત હોય તો એ તર્ક અનુસરીને MP 16 કોની સાથે સંબંધિત થશે? MP 16 કોની સાથે સંબંધિત થશે? અહીંયા વર્ગ ઘન થાય છે, રાઈટ. અહીંયા લોજિક એવું કંઈક છે બેટા કે આ 25 છે ને એનું વર્ગમૂળ 5 નીકળે, આનું વર્ગમૂળ જે નીકળે ને વર્ગમૂળ સાથે જ આ સંખ્યાને ગુણાવો તો 25 5 125 થાય. આ 36 નું વર્ગમૂળ 6 નીકળશે તો 36 × 6 કરો તો 6 6 36 નો છગડો વધી પડશે 3 6 3 18 ને 3 21 થાય. તો અહીંયા 16 નું વર્ગમૂળ કાઢો ને તો અહીંયા આવશે 4, એટલે અહીંયા 16 4 64 અથવા 4 નો વર્ગ તો અહીંયા નીચે 4 નો ઘન 64 આવે એવું પણ કહી શકો. 64 વાળી 3 સંખ્યા છે, આ એક નીકળશે. હવે સંખ્યા તો મળી ગઈ, મૂળાક્ષરો ગોતો. F થી I એટલે GHI પ્લસ 3, N થી Q OP Q પ્લસ 3 તો M પ્લસ 3 કરો, NO અને P. અહીંયા P સ્ટાર્ટિંગમાં હોવો જોઈએ, P સ્ટાર્ટિંગમાં અહીંયા નથી, અહીંયા છે. ઓકે, અહીંયા M અને અહીંયા N હજી આખે આખો અહીંયા સોલ્વ કરવો પડશે. M થી J આવવું એટલે માઇનસ થવું પડશે, કેટલા માઇનસ? તો કે J પછી K, L અને M માઇનસ 3, O થી L, L પછી M, N અને O માઇનસ 3, તો અહીંયા P માઇનસ 3 કરવું પડે તો અહીંયા તમને મળશે M, PM 64. ઓપ્શન B જવાબ સાચો બનશે, PM 64. હા બેટા, આપણે જ્યારે પણ આપણી સાથે કનેક્ટેડ રહેજો, જ્યારે પણ આપણે મેન્સની બેચ લોન્ચ કરશું ત્યારે 100% તમને જણાવશું. યુટ્યુબના માધ્યમથી, ટેલિગ્રામના માધ્યમથી તમે ગમે ત્યાં જોઈન રહી શકો છો, તમને માહિતી ત્યાંથી મળતી રહેશે. PSTUVW અને X દરેકની સફાઈ એજન્ટ તરીકે અઠવાડિયાના અલગ અલગ દિવસે તે જ અઠવાડિયાના સોમવારથી રવિવાર સુધીની ફરજ હોય છે. યુની તરત પહેલા તરત જ એક્સની ડ્યુટી છે, માત્ર ડબલ્યુની ફરજ એસ અને ટી વચ્ચેના દિવસે હોય છે. વી મંગળવારે ડ્યુટી ધરાવે છે, ટીની ડ્યુટી તેના તરત જ પછી એક્સની ડ્યુટી હોય છે, ટીની ડ્યુટી હોય તેના તરત જ પછી એક્સની ડ્યુટી રાખવાની છે. તો સોમવારે કોની ફરજ હોય છે, એટલે સોમવારે ડ્યુટી કયા વ્યક્તિની છે એ તમારે જોઈએ છે. કેટલા વ્યક્તિ છે કે 3 4 5 6 અને 7 સોમવારથી લઈને રવિવાર સુધી ડ્યુટી કરે છે. સોલ્વ કરો તમારી જાતે, હું અહીંયા ટેબલ બનાવી દઉં. યુની તરત જ પહેલા એક્સની ડ્યુટી હતી, યુ જે આવશે એની તરત જ ઉપર એક્સ આવશે, આ બંને કોમ્બોમાં હશે. પછી માત્ર ડબલ્યુની ફરજ એસ અને ટીના વચ્ચેના દિવસે હોય છે, એટલે અહીંયા બે કન્ડિશન બનશે. ડબલ્યુની ફરજ વચ્ચે હોય છે એસ અને ટી, એ જે ડબલ્યુ અહીંયા એસ અને ટી બંને રીતે સેટ થઈ શકે છે. વી મંગળવારે ડ્યુટી ધરાવે છે, મંગળવારે અહીંયા જોશો તો વીની ડ્યુટી છે. પછી ટ્યુની ડ્યુટી હોય તેના તરત જ પછી એક્સની ડ્યુટી હોય છે, ટી પછી તરત એક્સ આવવો જોઈએ,
હવે અહીંયા આપણી પાસે ટી છે તો તરત એક્સ અહીંયા મૂકી શકાશે નહીં, કારણ કે અહીંયા ડબલ્યુ છે એટલે આ કન્ડિશન કેન્સલ થશે. અહીંયા ટી છે એની તરત પછી ડબલ્યુની ડ્યુટી સેટ થાય છે. ઇટ મીન્સ આ ચારે ચાર જ્યાં જશે ત્યાં સાથે ઉપર નીચે જશે. હવે ચાર અહીંયાથી સ્ટાર્ટ કરો તો પણ બેસાડી શકીએ એસ ડબલ્યુ ટી, અને અહીંયા નીચે ડબલ્યુ નહીં સોરી ટીની ડ્યુટી હતી અને તરત પછી એક્સની ડ્યુટી છે એટલે અહીંયા એક્સ આવશે, અહીંયા એક્સ આવશે. તો આ ચારે ચાર જ્યાં જશે ત્યાં સાથે જશે. તો અહીંયા તમે ચાર જણાને બેસાડી શકો છો, અથવા ગુરુવારથી શરૂ કરો તો પણ ચાર જણા રવિવાર સુધી સેટ થાય. એટલે હજી આપણે અહીંયા સેટ નહીં કરી શકીએ. આગળ કંઈક વાંચું આપેલું છે, ટીની ડ્યુટી પછી તેના તરત જ પછી એક્સની ડ્યુટી હોય છે. ઓકે ઓલ રાઈટ. અને જો અહીંયા એક્સની નીચે તરત યુ છે તો અહીંયા યુ તમે જોઈન્ટ કરી દો તો પાંચે પાંચ જણા સાથે આવી ગયા. અને હવે પાંચે પાંચ જણા અહીંથી જ સેટ થશે, એસ ડબલ્યુ ટી એક્સ અને યુ. અને બાકી રહેલો વ્યક્તિ છે ઉપર આવશે, જેનું નામ આવશે આઈ થિંક આર. આર આવ્યો નથી તો આર આવશે અહીંયા સોમવાર. તો સોમવારે એ જ વ્યક્તિ જોઈએ છે, અહીંયા જવાબ તમારો મળી જાય છે આર. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. એક્ઝેક્ટલી જવાબ મિલેગા આપકો યહાં પર આર. નેક્સ્ટ ક્વેશ્ચન 23. ડેબસ્ટર શબ્દમાં બંને આગળ અને પાછળની દિશામાં અક્ષરોની એવી કેટલી જોડી મળે છે કે જે શબ્દમાં તેમની વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો અહીંયા પણ જોવા મળતા હોય. આ ક્વેશ્ચન હવે હાલ બહુ ટ્રેન્ડિંગમાં છે, બહુ ફેમસ છે. દરેક એક્ઝામની અંદર આ ક્વેશ્ચન આવે છે. કઈ રીતે સોલ્વ કરવું મેં પહેલી સિરીઝમાં પણ કરાવ્યું હતું ડિટેલમાં. હવે અહીંયા આપણે ડાયરેક્ટ શોર્ટ મેથડથી જશું. પહેલાં તો આ બધાના ક્રમ લખી લ્યો આગળથી. ડીનો ક્રમ મળશે તમને ચાર, એનો એક, બીનો બે, એસનો 19, ટીનો મળશે 20, ઈનો મળશે 5, આરનો મળશે 18. હવે અહીંયા આપણે ચેક કરવાનું છે કે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ એક પછી એક નંબર ઉપર લખીએ તો પણ ચાલે, બોલીએ તો પણ ચાલે, કારણ કે લખવામાં સમય લાગે. આપણે બોલવાનું ચાર પછી પાંચ છ, હવે નીચે પણ જોતું જવાનું. અહીંયા જે બોલીએ છીએ નીચે મળે તો અહીંયા બોક્સ બનાવવાનું. એટલે કે ચારથી સ્ટાર્ટ કરો તો અહીંયા પાંચ આવવા જોઈએ નથી, છ સાત આઠ નવ દસ કોઈ જ નહીં મળે. અહીંયા એકથી સ્ટાર્ટ કરો, એક પછી તરત બે આવવા જોઈએ. અહીંયા નીચે પણ બે છે ઉપર પણ બે આવે છે તો એક પેર બનશે. પછી અહીંયા ત્રણ, એક પછી સ્ટાર્ટ કરો તો બે, પછી ત્રણ ચાર તો અહીંયા પાંચ પણ સેટ થશે. બે પેર તો અહીંયા જ બની ગઈ. અહીંયા બેથી સ્ટાર્ટ કરવામાં આવે તો આ એક પછી બે, બે પછી ત્રણ ચાર પાંચ. હવે એકથી પાંચની પેર બની એમ બેથી પાંચની પણ બને. બે પછી અહીંયા ત્રણ ચાર અને પાંચ એટલે પાંચ સાથે એક અને બે બંને પેર બનાવે છે. ઓગણીસથી સ્ટાર્ટ કરો, ઓગણીસ પછી તરત જ વીસ આવે એટલે ઓગણીસ અને વીસની પણ પેર બનશે. ઓગણીસ વીસ એકવીસ બાવીસ બીજી પેર ન બને. વીસથી સ્ટાર્ટ કરો તો એકવીસ બાવીસ ના બને. પાંચથી સ્ટાર્ટ કરો અહીંયા છ ના બને. એટલે ફોરવર્ડ ગયા ને બેટા ત્યાં જ આપણને ચાર મળી ગઈ. અને હવે બેકવર્ડ આવવાની જરૂર નથી. અહીંયા આગળ પાછળ કીધું પણ આગળ ગયા ત્યાં ચાર મળી ગઈ ને અહીંયા ચાર કરતાં વધુ સોરી ત્રણ કરતાં વધુ આપી દીધી છે. અહીંયા કદાચ મળે છે કે નથી મળતી પણ ચાર તો ઓલરેડી મળી ગઈ છે, એનો મતલબ જવાબ આવશે ત્રણ કરતાં વધુ. પણ ચેક કરવું હોય તો કરીએ, પરીક્ષાની અંદર ચેક ના કરતા બેટા ટાઈમ ના હોય. બટ અહીંયા ચેક કરી લઈએ રિવર્સમાં ગોતીએ કેટલી મળે. તો અઢારથી સ્ટાર્ટ કરો, અઢાર પછી અહીંયા ઓગણીસ નથી વીસ અહીંયા છે બેટા, તો વીસ અહીંયા મળશે. અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બીજી કોઈ નહીં મળે. પાંચથી સ્ટાર્ટ કરો, છ સાત આઠ નવ દસ ના મળે. વીસથી મોટું કોઈ છે જ નહીં, ના મળે. ઓગણીસ કરતાં મોટું પણ કોઈ નથી, ના મળે. અહીંયા બે છે, ત્રણ અને ચાર, અહીંયા એક બનશે. બે ત્રણ ચાર, ચાર સાથે સેટ થાય એટલે રિવર્સમાં આવું તો બે, તો એક્ઝેક્ટલી પૂછ્યું હોય તો છ બન્યા. જાતા ચાર, રિવર્સ આવતા બે, ચારને બે છ, ચારને બે છ મળવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. કેટલા આફ્રિકનો છે જેઓ લેખક પણ હોય? ખાલી આફ્રિકન અને લેખક જ જોઈએ છે, ડોક્ટરનું કીધું નથી. ઓથર એટલે લેખક થશે, ડોક્ટર લેવાના છે કે કીધું નથી. તો અહીંયા ઓથર અને આફ્રિકન હોય એવા ડોક્ટરને લઈ લેવાના થશે. તો સબસે પહેલે આફ્રિકનો કો હમ ટાર્ગેટ કરેંગે, એ હે આફ્રિકનો, એનો મતલબ આ બારવાળા આફ્રિકનો નથી. પછી લેખકો પણ છે એટલે આની અંદર આવે છે બધા લેખકો છે, આ બાર છે લેખકો નથી. હવે આ ડોક્ટર છે કે નહીં એ લેવાના કીધા છે કે નથી કીધા ખબર નથી, એટલે આપણા બંનેને લેવા પડે. બહેનો સરવાળો કરી નાખો, 14 + 8 સરવાળો આવશે 22. 22 ઓપ્શન બી જવાબ કરેક્ટ બનશે, છે ઇઝી. 22 એક્ઝેક્ટલી
ચલો ત્યારબાદ નેક્સ્ટ વન 25 નંબર ઇનઇક્વાલિટીઝ. ડી લેસ ધેન વાય ગ્રેટર ધેન ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ લેસ ધેન ઓ લેસ ધેન સી. કયું કન્ક્લુઝન અહીંયા ફોલો થશે? ડી અને ઓ વચ્ચે પેલા ચેક કરો, આપણને અહીંયા આપ્યું છે એવું સેમ રિલેશન બને કે નહીં? તો કે ડી અહીંયા છે, ઓ અહીંયા છે. પહેલાં તો વચ્ચેના સિમ્બોલ સેમ હોવા જોઈએ, એટલે કે એક જ ડિરેક્શનમાં જવા જોઈએ. તો અહીંયા આ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે, આ પણ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે, રિલેશન જ પોસિબલ ન થાય. પહેલાંમાં તો રિલેશન જ પોસિબલ થતું નથી. બીજું ચેક કરીએ, ઈથી લઈને સી સુધી ઈ અહીંયા છે, સી અહીંયા છે. ઈથી સીમાં જુઓ તો ત્યાં પણ જોશો તો આ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે, સામે સામે છે, તો આ પણ પોસિબલ થતું નથી. તો અહીંયા એક અને બે બંને નિષ્કર્ષ ફોલો નહીં થાય. તો ન તો નિષ્કર્ષ એક કે બે સાચું છે, ઓપ્શન એ જવાબ સાચો બનશે. એ ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ વન કન્ડિશનલ કોડિંગ. અહીંયા કોડ આપેલો છે આપણને 6@4 અને ઇક્વલ. ત્રણ કન્ડિશન છે. પહેલી કન્ડિશન કહે છે જો પ્રથમ તત્વ પ્રતીક હોય. હવે એ પહેલું તત્વ પહેલાં જ સંખ્યા છે, એટલે આ પહેલી કન્ડિશન તો ડાયરેક્ટ ઉલાડ્યો થઈ ગયો. પછી પ્રથમ તત્વ સંખ્યા છે, અહીંયા સંખ્યા છે સંપૂર્ણપણે 3 વડે વિભાજ્ય હોય. આ 6ને 3 વડે ભાગી શકાય, તો કે યસ, પહેલી સંખ્યા છે 3 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા તમને બીજી કન્ડિશનમાં આ કન્ડિશન એપ્લાય થતી જોવા મળે છે. તો તેને 5 વડે કોડેડ કરવાની રહેશે, એટલે અહીંયા 6ની જગ્યાએ તમારે લખવાનો છે કોડ 5. આ એપ્લિકેશન થઈ ગઈ. ત્રીજી જુઓ, જો બીજા અને ત્રીજા ઘટકો બંને સંપૂર્ણ ચોરસ હોય, સ્ક્વેર, એટલે કે અહીંયા ચોરસ નહીં, અહીંયા વર્ગ હોવા જોઈએ. શું હોવા જોઈએ? વર્ગ, પૂર્ણ વર્ગ. અહીંયા સ્ક્વેર લખવું હશે, પણ સ્ક્વેરનું અહીંયા ગુજરાતીમાં વર્ગ થશે. પણ અહીંયા તો સિમ્બોલ છે, એટલે આ પણ ખોટું થશે, અહીંયા એપ્લાય ન થાય. હવે બાકી જે વૈધા છે એને આપણે આ ટેબલમાંથી કોડ મૂકશું. @ માટે અહીંયા પી મૂકી શકાશે, એન્ડ માટે અહીંયા અહીંયા આ એન્ડ માટે અહીંયા એસ આવશે. 4 માટે 4નો કોડ જ નથી કહેશું, નહીં. ઓકે, આપણે ઇક્વલ માટે ગોતી લઈએ. ઇક્વલ માટે અહીંયા આર છે, 4 અહીંયા આપ્યું નથી, એટલે કંઈક મિસ્ટેક તો હોવી જોઈએ. અને કા પછી અહીંયા 4 ના હોવું જોઈએ, કંઈ વાંધો નહીં, પણ આના ઉપરથી આપણને જવાબ કદાચ મળી જશે. સ્ટાર્ટિંગ 5થી થવું જોઈએ. સ્ટાર્ટિંગ 5 અહીંયા થાય છે, અહીંયા નથી થતું, અહીંયા નથી થતું, અહીંયા મળે છે. 5PS બંનેમાં કોમન છે, PS તો મળી ગયો. છેલ્લે R મળે છે, અહીંયા છેલ્લે R છે, અહીંયા છેલ્લે D છે, એટલે આ ના આવે. અહીંયા G કોડ મળે છે, G અહીંયા કોઈનું આપેલું નથી, એનો મતલબ અહીંયા એક ઘટે છે. આ 4 નવું છે, કદાચ એવું પણ હોઈ શકે કે તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા 4 આપ્યા જ નથી. પણ અહીંયા G છે, અહીંયા T છે, તો G અને Tમાંથી T પણ અહીંયા ક્યાંય નથી ને G પણ નથી. તો આપણે G કોડ છે અહીંયા નવો છે, 4 સંખ્યા પણ આપણા માટે અહીંયા આપેલી નથી, તો આ પણ નવી છે એવું કહી શકાય. તો ઓલ ઓવર જવાબ આપણને મળી શકે છે, ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. ભૂલ નથી, પેપર સેટરે હાથે કરીને આ એક્ઝામ્પલ આ રીતનો સેટ કરેલો છે. સમજમાં રહા હે? દિલ મેં ઉતર રહા હે? નેક્સ્ટ વન, જો 5 જાન્યુઆરી 2016 મંગળવાર હતો તો 8 નવેમ્બર 2015 અઠવાડિયાનો કયો વાર હતો? પહેલા તો જો જે તારીખ પહેલા આવતી લખાય, 2016 પહેલા ના આવે, 2015 વાળી તારીખ પહેલા આવે, એટલે 8 નવેમ્બર 2015 થી લઈ આપણે 5 જાન્યુઆરી 2016 સુધી જવાનું છે. સિમ્પલ છે, અહીંયા રિવર્સમાં જવાનું કીધું છે. અહીંયા મંગળવાર આપ્યો છે, તમારે રિવર્સમાં જવાનું છે, એટલે જે કાંઈ શેષ દિવસો આવે ને એ તમારે પહેલાં તો માઇનસ કરવી પડે.
તમને આગળની તારીખ પરથી પાછળની તારીખ પર જવાનું કે ને બેટા, તો જવાબમાં જે શેષ આવે છે શેષ આપેલા વારમાંથી માઇનસ કરવાની, પણ તારીખ જે આપેલી છે, વાર જે આપેલો છે, એમાંથી તમારે આગળનો કોઈ વર્ષ માટે તારીખ અને મહિનો આપેલો દેખાય છે એના માટે વાર શોધવાનો હોય તો પ્લસ કરવા પડે. હવે અહીં આપણે લખ્યું છે એ જ રીતે, નવેમ્બરથી આપણે અહીંયા જાન્યુઆરી સુધી 2016 જવાનું છે. 8 નવેમ્બર સુધી અહીંયા દિવસો આવી ગયા છે. નવેમ્બરમાં દિવસો હોય ટોટલ 30, એમાં 8 તારીખ સુધી આવી ગયા છે. ડન. નવેમ્બરમાં આ નવેમ્બર મહિનો છે એની અંદર દિવસોની સંખ્યા બાકી રહેશે 22. 30 દિવસનો મહિનો 8 તારીખથી શરૂઆત કરવાની છે, એટલે 8 તારીખ સુધી કાઢી નાખો તો 30 - 8 અહીંયા 22 મળશે. પછી આવે છે ડિસેમ્બર મહિનો. ડિસેમ્બર અહીંયા આખે આખો છે. આ નવેમ્બર 2015 આવી ગયો, પછી ડિસેમ્બર 2015 આવશે એ આખે આખો લેવો પડશે, એટલે કે એના દિવસોની સંખ્યા આવશે 31. અને ત્યારબાદ અહીંયા આવે છે જાન્યુઆરી મહિનો. પણ જાન્યુઆરી મહિનો 2016 માત્ર 5 જ તારીખ છે, એટલે અહીંયા જાન્યુઆરી મહિનો જે છે ને એમાં 5 જ દિવસ લેવાના થાય. આટલા દિવસો છે, દિવસોનો સરવાળો કરીને શેષ દિવસો ગોતી લઈએ, એટલે કે 2 ને 1, 3 ને 5 8, 3 ને 2 5, અહીંયા 58 દિવસો મળે. શેષ દિવસો જોતા હોય તો ભાઈંગા 7 કરો, 7 8 56, શેષ દિવસોની સંખ્યા મળશે માત્ર 2. હવે આ 2 છે આપણે માઇનસ કરવાના થાય, એટલે કે મંગળવાર માઇનસ 2 દિવસ, જવાબ તમારો મળશે રવિવાર. મંગળવાર પહેલાના 2 દિવસ એટલે રવિવાર હોય, ઓપ્શન એ જવાબ સાચો બનશે. રવિવાર, યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, અહીંયા આપણું આ સેશન અને ક્વેશ્ચન છે કમ્પ્લીટ થાય છે. તો જે મિત્રો તૈયારી કરી રહ્યા છે સીસી માટે, તો એ લોકો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામનું પણ કહેવાય ને શેડ્યુલ છે એ રેડી જ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ એપ્રિલ પછી બધા જ વેકેન્સીઝ છે, બધા જ નોટિફિકેશન છે બહાર પાડતી હોય છે. તો અત્યારે જ જો એપ્રિલ મહિનાની અંદર તમારી CHSL, જે મિત્રો 12 પાસ છે એ લોકો માટે SSC CHSLની ભરતી આવવાની છે. નોટિફિકેશન હમણાં ટૂંક સમયમાં આવી જશે, આ મહિનાની અંદર જ આવી જશે, અને એની એક્ઝામ છે વિધિન 2 થી 3 મહિનાની અંદર આવશે. CHSL પછી છે MTSની વેકેન્સી આવશે જૂન જુલાઈની અંદર, પછી GDની વેકેન્સી આવશે. એ જ રીતે રેલવેવાળામાં પણ આ વખતે RPFની વેકેન્સી આપી દીધી છે, ALPની વેકેન્સી આપી દીધી છે. એ સિવાય ગ્રુપ ડી અને NTPCમાં પણ ધોરણ 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએશન ઉપર પણ ભરતી ભરચક આવવાની છે, માલભર માત્રામાં આવવાની છે. તો જે મિત્રો અહીંયા જ્ઞાન લાઈવ સાથે તૈયારી કરવા ઈચ્છે છે, અમારી ટીમ સાથે જોડાવા માગે છે અને લાઈવ બેચની અંદર પોતે શીખવા માગે છે, તો એ મિત્રો આપણી સ્પેશિયલ પ્રારંભ 3.0 બેચ છે, રેલવે અને SSC સ્પેશિયલ, એમાં જોઈન થઈ શકે છે. આનો ફાયદો મેઇન એ છે કે આપણે અહીંયા ઓલ ઇન વન બેચ, એટલે કે ટોટલી સિલેબસ, હોલ સિલેબસ આપણે અહીંયા કવર કરાવવાના છીએ. હોલ સિલેબસનો મતલબ તો કે જો રિઝનિંગ, મેથ્સ એ તો બંને એક્ઝામમાં આવવાના જ છે. રેલવેની હોય તો એમાં પણ રિઝનિંગ મેથ્સ આવશે, અને અહીંયા તમારી SSCની હશે તો પણ રિઝનિંગ મેથ્સ આવશે. હવે ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જે તમને SSCની અંદર આવે છે. SSCની અંદર ઇંગ્લિશ તમારું GDમાં પણ હોય છે, GDમાં તો મેરિટ એની ઉપર બને છે. એ સિવાય CHSL અને MTSમાં પણ તમારું ઇંગ્લિશ હોય છે, પરંતુ રેલવેમાં ઇંગ્લિશ CPT 1માં નહીં હોય, એટલે ત્યાં તમારે ઇંગ્લિશ કરવાની જરૂર નથી. એની સામે લોકો તમને છે ને જનરલ સાયન્સ આપે છે, એટલે કે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, એમાં એના ક્વેશ્ચન વધારે હોય છે. 20-25 ક્વેશ્ચન છે લોકો એમાંથી કાઢતા હોય છે, તો ઇંગ્લિશ કાઢીને એ લોકો ત્યાં એડ કરે છે, તો આપણે એને પણ અહીંયા સમાવેશ કરીએ છીએ. એટલે ટોટલી બધા જ સબ્જેક્ટ, બધા જ ટોપિક, દરેક સબ્જેક્ટ માટે આપણે અહીંથી જ તૈયાર કરાવીએ છીએ. એટલે કે તમે બધી જ એક્ઝામના તમારે ફોર્મ ભરી દેવાના અને બધી જ એક્ઝામ આપી દેવાની. એકાદ એક્ઝામમાં, બે એક્ઝામમાં આપણે સફળ થઈ પણ જઈએ. CC તો IP છે, PSI કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો, તમારે બધી એક્ઝામ એક જ લેવલની થઈ ગઈ છે, એ તમે સમજી લો. બધી સેમ પ્રોપર સિલેબસ, સેમ ટોપિક્સ બધી જગ્યાએ તમને જોવા મળશે. તો ધીમે ધીમે PSI કોન્સ્ટેબલમાં પણ એ વસ્તુ આવવાની છે. તો એક જ તૈયારીમાં તમે ઘણી બધી એક્ઝામ આપી શકો છો. તો આપણો આ સિલેબસ છે એ રીતે ડિઝાઇન કરેલો છે, તો ટોટલ ગુજરાતીમાં પાછી હોય છે. મેઇન બેનિફિટ એ છે, ટોટલ 150+ અવર્સના લાઈવ લેક્ચર્સ, આ બધી બુકો છે મિત્રો તમને અહીંથી જ આપણે પ્રોવાઈડ કરાવવાના છીએ. બહારનું કોઈ પણ મટીરિયલ તમારે તમારા તરફથી લેવું હોય તો છૂટ છે, બાકી અહીંથી તમને સફિશિયન્ટ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. આ 6 બુકો છે, દરેક સબ્જેક્ટ્સ એમાં
કવર થઈ જશે, એટલું તમે વાંચીને જશો તો પણ ચાલશે. ઓકે, તો હવે ડેઈલી પ્રેક્ટિસ શીટ છે, લેક્ચર ટેસ્ટ, મોક ટેસ્ટ અને રેકોર્ડેડ લેક્ચર્સ છે પણ તમને અહીંયા મળવાના છે. તો આ કોર્સની ફી છે 6,999, ઇન્ક્લુડિંગ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ સમય એટલે કે જ્યારે તમે પેમેન્ટ કરો છો ત્યારે પ્રોમો કોડ ઓપ્શન આવે, ત્યાં તમારે Booster30 કોડ છે એપ્લાય કરવાનો છે. અને જે મિત્રો ગુજરાતીમાં બેન્કિંગની એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે પણ આપણે લાઇવ બેચ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. અને લાઇવ બેચની ફી રહેશે મિત્રો 6,999, અહીંયા આ કોડ એપ્લાય કરશો તો. બાકી આ જે છે કોર્સ તમને 9,999 પરચેસ થશે. ઈ બુક છે અહીંયા તમને ફ્રી ઓફ મળવાની છે. આ કોર્સની વિશેષતામાં એક્ઝામ ક્લિયર ફેકલ્ટી પાસે મિત્રો તમને પ્રી અને મેન્સ બંનેનું ટીચિંગ મળવાનું છે. પ્રી મેન્સ બંને અહીંયા કવર થશે. 150+ અવર્સના આપણા લાઈવ લેક્ચર્સ હશે. દરેક લેક્ચર્સની PDF ક્લાસ નોટ્સ છે, પ્રેક્ટિસ શીટ છે અને 1 યર વેલિડિટી છે અહીંયા તમને મળશે. અહીંયા બેચનો ટાઈમિંગ 6:30 છે, જ્યારે આ બેચ છે એનો ટાઈમિંગ મોર્નિંગમાં 8 વાગ્યાનો છે. ફેકલ્ટી ટીમ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે ચાલો, તો જે મિત્રો અત્યારથી તૈયારી શરૂ કરી દે છે એને આગળ જતાં રિવિઝનનો પૂરતો સમય મળવાનો છે. યસ, ધર્મિત સિંહ થેન્ક યુ બેટા, પીક મોકલી દીધા છે, વેરી ગુડ, સરસ. હવે કોઈના કંઈ ક્વેરી હોય તો પૂછી શકો છો, એની ક્વેરી. તો આવતીકાલે મિત્રો આપણે આ જ ટાઈમિંગમાં, એકચ્યુઅલી નહીં, કાલે આપણો જે રિઝનિંગનો સેશન છે મોર્નિંગમાં 9:30 હશે. તો સેમ ટાઈમિંગ આ અલ્ટરનેટ ડે ઉપર, કારણ કે મોર્નિંગમાં મારે એક બેચની અંદર લેક્ચર હોય છે એટલે એક દિવસ આપણે મોર્નિંગમાં મળશું, એક દિવસ આપણે ઇવનિંગમાં મળશું. એ રીતે આપણો SSCનો રિઝનિંગનો સેશન રહેશે. બેન્કિંગનો જે સેશન છે દરરોજ બપોર 2:30 રહેશે, એમાં કોઈ ચેન્જીસ નથી. પણ આ સેશનની અંદર આપણે 2 દિવસ છે 4:30 ભેગા થવાનું રહેશે. ઓકે ચાલો, તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય માતાજી, થેન્ક યુ સો મચ. હા, બોર્ડમસના નોર્મલ ક્વેશ્ચન જ હતા ને. ઓકે, બહુ હાર્ડ નહોતા, જો હાર્ડ હોય ને તો ટાઈમિંગ માગી લેશે, તો ટાઈમિંગ માગશે, બાકી ઇઝી રહેશે. ચાલો, તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય માતાજી, થેન્ક યુ સો મચ, હેવ અ ગુડ ડે એન્ડ બાય બાય. જય હિન્દ, જય ભારત.